চালো আমি কি অসম একদম একদম গোল গোল ফলেছেন হ্যাঁ না চো ভগবান ভালো ফিরিং দেবেন ઓકે અરે તબિયત એકદમ હોકલા તમે બધા શેર કરો ને તો મજા આવે સાહેબ તમારે બધાએ શેર કરવું જોઈએ મને એટલી ખબર પડે તમારા માટે પાછી એક એક બીજી સરપ્રાઇઝ છે સરપ્રાઇઝ પે સરપ્રાઇઝ હે ના તો ઓર એક સરપ્રાઇઝ આપકે લિયે હે ક્યા સરપ્રાઇઝ હે બોલિયે કિસકો પતા હે કોન સી સરપ્રાઇઝ હે યે ઓકે ચલો 54 થઈ ગયા છે 44 માંથી 54 થઈ ગયા છે આજ આપકો ધન મિલને વાલા હે ભાઈ ભાઈ 555 નું બોક્સ હવે ગાંડા લાગે કદાચ કોક આપણે 555 નું બોક્સ હવે તમે કોકને ગિફ્ટ કરો ને તો આપણી ગણતરી ગાંડામાં થાય કે માણસો છે ને કઈ રાઈટ હવે આજે એક મસ્ત એવો ઉત્સવ છે એક ફેસ્ટિવલ છે જેને આપણે દીપાવલીના નામે ઓળખીએ છીએ રાઈટ અને એ દીપાવલીના અવસર પર આજે આજનો દિવસ એટલે ધનતેરસ ધનતેરસનું આપણા ધર્મની દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ ઘણું મહત્વ છે રાઈટ અને આ ધનતેરસ જે છે એ ધનતેરસ કહું છું તો ખરા કે અંબાણી પાસે ન હોય ને એટલું તમારી પાસે આવે પણ જે આવે સાચું ધન આવે ખોટું ધન નો આવે માયાના બે પ્રકાર હોય એ કોઈ સુરી અને એ કોઈ અસુરી તો બસ એવી આશા રાખું કે તમારી પાસે સુરી આવે અસુરી ન આવે અને બસ કોઈ પણ વસ્તુ તમારે ખરીદવી હોય એ તમે ખરીદી શકો સિવાય કે કોઈની ફિલિંગ એ કોઈ દિવસ ખરીદી શકાતી નથી એટલા માટે હું તો એમ કહું છું કે સૌથી મહત્વનું હોય તો એ ફિલિંગ જ છે સૌથી મોંઘી દાટ વસ્તુ જો કોઈ હોય તો એ ફિલિંગ જ છે રાઈટ તો બસ આ ઉત્સવ આપણા આખા ભારતનો સૌથી મોટો ઉત્સવ છે તમને ખ્યાલ છે પણ કહેવાનો મતલબ એ છે કે એ ઉત્સવમાં આપણે એ ઉત્સવને ઉજવતા ઉજવતા સાથે સાઈડમાં આપણે ભણીએ છીએ આપણે સમજીએ છીએ આપણે આજે લેક્ચરને માણવાનો છે કદાચ આજે આજના આખા દિવસમાં અનએકેડમીમાં હું એક જ વ્યક્તિ એવો હોઈશ કે જે લાઈવ થયો હશે કોઈના તમને લાઈવ વિડીયો જોવા નહીં મળે મારા સિવાય મારા જ વિડીયો લાઈવ તમને જોવા મળશે બીજા કોઈના વિડીયો તમને લાઈવ નહીં જોવા મળે જો એવું હોય એક વખત તો એક વખત ચેક કરી લ્યો કે સાચું છે ખોટું છે કોઈના વિડીયો મારા સિવાય લાઈવ જોવા મળશે નહીં તો તમારા માટે લાઈવ આવ્યો છું અને લાઈવ આવ્યો છું એક સરપ્રાઈઝ સાથે આવ્યો છું મેં તમને કીધું હતું કે એક સરપ્રાઈઝ તમને દેવાની છે એ સરપ્રાઈઝ કંઈક એવી છે ચાલો પહેલાં ઇન્ટ્રોડક્શન કરી દઉં માયસેલ્ફ અભિજીતસિંહ ઝાલા ઘણા વર્ષોથી અલગ અલગ સંસ્થામાં ભણાવવાનો અનુભવ ધરાવી અને આજે તમારી સુધી પહોંચ્યો છું અને છોકરાએ ખૂબ પ્રેમથી મને વધાવ્યો છે હે ને અને એટલે જ કદાચ આમના મહેનત કરવાની અને તમારા માટે કંઈક સારું કરવાની આશાઓ જે છે આશાઓ હંમેશને માટે રહેતી હોય છે તો ચલો ડન થઈ ગયું બધું કમ્પ્લીટ આવે છે એકદમ ગોળો રીતે ફરવા માંડ્યો છે એની રીતે ચાલો 20 કલાકમાં સંપૂર્ણ ગુજરાતનો ભૂગોળ તમને ખ્યાલ છે જો ક્લાસ 3 ની તૈયારી કરવાવાળો છોકરો હશે ને એને તો આનું મહત્વ બહુ સમજાશે ક્લાસ 3 ની તૈયારી કરવાવાળા વ્યક્તિને છોકરાને ભૂગોળનું મહત્વ ખૂબ સમજાવવાનું છે અને હું ભૂગોળ નથી ભણાવતો આ ભૂગોળ ભૂગોળની સાથે સાથે ત્યાંનો સાંસ્કૃતિક વારસાનો ટચ આપણે જોઈએ છીએ ભૂગોળની સાથે સાથે આપણે ત્યાંનો કંઈ ઇતિહાસ હશે તો એ ઇતિહાસ જોઈએ છીએ રાઈટ
ભૂગોળની સાથે સાથે કોઈ કરંટના બનાવ હશે તો આપણે એ સાથે સાથે જોઈએ છીએ, અને આ જ ભૂગોળ બધી જ પરીક્ષાઓમાં ખૂબ મહત્વનો સબ્જેક્ટ થતો હોય છે અને એમાં ગુજરાતની ભૂગોળ તો ખૂબ કામની હોય છે. જિલ્લાઓ, મહેલો, તળાવો, વાવ, કોણ, ઓસમ, ફલાણું, ઢગલું, જેટલા બધા મિસલેનિયસ સબ્જેક્ટ્સ છે બધા જ ભૂગોળમાં આવે છે. અને આજે તમારી માટે મહેનત કરીએ છીએ ખૂબ સારી એવી, સાથોસાથ મેં તમને કીધી કે તમારી તમારા માટે જે બુક આવવાની છે એના માટે અત્યારે તનતોડ મહેનત ચાલુ છે. કાલની જ વાત કરીએ તો કાલે રાત્રે 5 વાગે અમે બુક બનાવીને ઊભા થયા છીએ, એટલે હજી એ કામકાજ ચાલુ જ છે. મેક્સિમમ પ્રયત્ન કરું છું કે જેટલું આવરી શકાય એટલું આવરી લો, તમારે કોઈ બુક જોવાની જરૂર ન પડે, તમારે ક્યાંય કોઈ દિવસ ભૂગોળ તમારે વારસામાં કોઈ વસ્તુ જોવાની જરૂર ન પડે, રાઈટ? તો એ ગુજરાતની જિયોગ્રાફી અને એ ગુજરાતની જિયોગ્રાફી જે છે, જિયોગ્રાફી આપણે ભણતા હતા છેલ્લા ઘણા વર્ષોથી, જિયોગ્રાફી અને કલ્ચર બે વિષય મારા મુખ્ય છે, ભણાવું છું. અભિજીત સિજાલા નામ છે મારું, સ્પેશિયલ ક્લાસ પણ મારા હોય છે. અનએકેડમી એક એવું પ્લેટફોર્મ છે જે છોકરાઓને ફ્રીમાં અને પેઇડ બંને પ્રકારના કોર્સિસ તમને અવેલ કરાવે છે, અને એમાં તમને એમ લાગે કે ઇફ યુ આર એબલ ટુ પે સમ અમાઉન્ટ, કે જે આમ જોઈએ તો તમારા માટે તો ખૂબ નાનું છે, પર ડે 9 રૂપિયા, તમને કહું પર ડે 9 રૂપિયા તમારે ખર્ચવાના છે, અને આ 9 રૂપિયા તમારે 2 વર્ષ માટે ખર્ચવાના છે. હું તમને એમ કહું 9 રૂપિયામાં તમને ઓછામાં ઓછી 9 બેચો જોવા મળતી હોય તો, ક્યાંક પીઆઈ ચાલુ હોય, ક્યાંક પીએસઆઈ ચાલુ હોય, ક્યાંક એસટીઆઈ ચાલુ હોય, કે એટીયુડીઓ ચાલુ હોય, ક્યાં બિન સચિવાલય ચાલુ હોય, એવી રીતના ચાલુ હોય. હમણાં આરએફઓ છે તો આરએફઓની બેચને મૂકાશે. પછી મેઇન મેઇન્સ જ્યારે આવશે ત્યારે મેઇન્સના પણ તમને ક્વેશ્ચન આન્સર ને બધું હાઈ કરવામાં આવશે. તો હું તો કહું છું સાહેબ, આનાથી વિશેષ સારું હોઈ શકે નહીં, રાઈટ? આનાથી સસ્તું પ્લેટફોર્મ હોઈ શકે નહીં. હા, લાગે છે આપણને 8,400 રૂપિયા 24 મહિનાના, પણ એમાં તમે કોડ યુઝ કરો, ક્યાંથી પડે? ઉપરથી પડે, કોડ જે છે કોડ ઉપરથી પડે, ક્યાંથી પડે? હા, જો આ કોડ જે પડ્યો ને, આ કોડ તમારે યુઝ કરવાનો છે. આ કોડ તમે યુઝ કરો એટલે તમને 10% ડિસ્કાઉન્ટ મળવાનું છે. 10% ડિસ્કાઉન્ટ સાથે શું થશે? 10% ડિસ્કાઉન્ટ સાથે તમારું અમાઉન્ટ જે છે એ થઈ જશે 8,800 માંથી 8,840 બાદ કરી દો, 7,560 જેવું થઈ જશે, કઈક લમસમ ગણો ના, રાઈટ? અને હવે એ 7,560 માં તમારી પાસે જે ક્રેડિટ તમે બનાવી હશે એ તમે યુઝ કરો 10% જેટલી, એટલે 5,840 જેટલું જે બાદ થાય, અને અંતે તમારે 6,804 રૂપિયા પે કરવાના છે. કેટલા પે કરવાના છે? 6,804 રૂપિયા પે કરવાના છે. આ 6,804 રૂપિયામાં તમને ઢગલો બંધ ફેકલ્ટી મળશે. તમે તમારી જાતને કન્ફ્યુઝ કરી નાખશો સાહેબ, કોના લેક્ચર જોવા અને કોના ન જોવા, એમ હલવાન તોય તમે તમારો મન ફોન કરી દીજો, હું તમને કહીશ કે આ આ આ આ ફેકલ્ટી સારા છે, ઉપર આંગળી રાખીને તમને કહીશ. એનું કારણ કે છોકરાને સાચું સમજાવવું, સારું સમજાવવું અને સાચું માર્ગદર્શન આપવું એક શિક્ષકની ફરજ હોય છે, અને એ હું નિભાવીશ. કદાચ અનએકેડમીમાં નથી મળતો તો ગોજો અભિજીતસિંહ ઝાલા સર્ચ કરજો, મળશે, રાઈટ? કારણ કે ભૂગોળ અને વારસો જે છે એ ભણાવું છું, અને આસ્થા છે ભણાવું છું આસ્થા સાથે. 2 વાગ્યાના બંધારણના સેશનો, બંધારણના સેશનો હું તમને પ્રોમિસ કરું છું, ડિસેમ્બર મહિનામાં, ડિસેમ્બર મહિનો ચાલુ થાય એની પહેલા આપણે બંધારણ પૂરું થઈ જશે. ડિસેમ્બર મહિનાથી આપણે કોમ્પ્યુટર અને જીએસએસએસબીની જે બુક છે, જીએસએસએસબીની જે બુક છે, જીએસએસએસબીની જે બુક છે આપણે ઈ વિદ્યાલયવાળી, રાઈટ? એ ઈ વિદ્યાલયવાળી બુક જે છે એ બુકમાં આપણે સાહેબ 45% ડિસ્કાઉન્ટ હતું, 45% ડિસ્કાઉન્ટ મળતું હતું. બે બુક તમારા માટે બહુ મહત્વની હતી, જેને લઈ લીધી અને લઈ લીધી. બાકી મારે કોઈનું પ્રમોશન કરવાની જરૂર નથી, પણ મારે આ બે બુક તમને ભણાવવાની છે એટલા માટે હું તમને કહું છું, આ બે બુક હું તમને ભણાવવાનું છું, રાઈટ? ચાલો ત્યારે ફરી એક વખત એક સફર પર નીકળીએ જેનું નામ છે ભૂગોળ. એક મસ્ત એવો એક વિષય કે જેનું નામ સાંભળતા પણ આપણને આનંદ થાય એવો વિષય, જેને આપણે ભૂગોળના નામે ઓળખીએ છીએ, આ ભૂગોળ આપણે ભણવું છે, બરાબર? હવે તો એ ભૂગોળમાં આપણે ક્યાં હતા? એ ભૂગોળમાં આપણે ભણતા ઘણું ખરું ભણ્યા હતા, એસેબ ઘણું ખરું ભણ્યા હતા. એટલે ક્યાં પહોંચ્યા હતા? આપણે પહોંચ્યા હતા ડુંગરાળ પ્રદેશમાં. ક્યાં પહોંચ્યા હતા? ડુંગરાળ પ્રદેશમાં, રાઈટ? ચલો, હું બધાની કોમેન્ટ જોઈ શકું છું તમે તારે. ડુંગરાળ પ્રદેશ, કોઈ પ્રશ્ન હોય તો પૂછતા રહેજો. ડુંગરાળ પ્રદેશ જે છે એ ડુંગરાળ પ્રદેશ આપણે ભણતા હતા, ઓકે? ડુંગરાળ પ્રદેશ આપણે ભણતા હતા. એ ડુંગરાળ પ્રદેશમાં મેં તમને એવું કીધું હતું કે ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ એટલે શું? તો કે ડુંગરાળ પ્રદેશ એટલે 300 મીટર કરતા વધુ ઊંચાઈ ધરાવતો વિસ્તાર. હે સાહેબ, આ ઊંચાઈ ક્યાંથી નક્કી કરવામાં આવે? સમુદ્રની સપાટીથી નક્કી કરવામાં આવે. ક્યાંથી નક્કી કરવામાં આવે? સમુદ્રની સપાટીથી. સમુદ્રની સપાટીથી 350 મીટર સુધીના ઊંચાઈવાળો ભૂમિભાગ જે ખડકાટ છે, જે ધોવાણના કારણે, ઘસારણના કારણે ઘસાયેલો છે, એને આપણે ડુંગરો કહીએ છીએ. હે સાહેબ, ગુજરાતમાં ડુંગરો છે, ગુજરાતમાં ડુંગરો છે.
તો ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ જે છે, ગુજરાતના ડુંગરાળ પ્રદેશને સાહેબ વહેંચીને ભણવો હોય તો કઈ રીતના ભણાય? ત્રણ ભાગમાં વહેંચીને ભણાય. સાહેબ કયા ત્રણ ભાગે? એ તો કયો? કચ્છનો ડુંગરાળ પ્રદેશ. કેનો ડુંગરાળ પ્રદેશ? કચ્છનો ડુંગરાળ પ્રદેશ. ત્યારબાદ કેનો ડુંગરાળ પ્રદેશ? તો કે સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ છે. ત્યારબાદ કોનો ડુંગરાળ પ્રદેશ છે? તો કે તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ છે. કેનો ડુંગરાળ પ્રદેશ છે? તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ. સાહેબ આ તો કચ્છનું તો તમે કંઈક ભણાયું હતું ને? હા, એ જ વાત કરીએ છીએ આપણે. કચ્છના ડુંગરાળ પ્રદેશમાં મેં તમને કીધી હતી, કચ્છની જે હાર માળાઓ છે ને, ધાર કહેવામાં આવે છે. અને આવી કચ્છમાં આવેલી ધારો કેટલી છે? તો કે આવી આવેલી ધારોની સંખ્યા મુખ્ય ત્રણ છે. કેટલી ધારો છે? મુખ્ય ત્રણ ધારો છે. એસે કઈ કઈ ધારો છે? એક છે ઉત્તર ધાર, બીજી જે છે છે મધ્ય ધાર, અને ત્રીજી જે છે એ છે દક્ષિણ ધાર. કઈ કઈ ધારો છે? ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર. એસે આ ઉત્તર ધારમાં આવેલા ડુંગરો તમે કીધા થી કયા કયા? એક વખત ફરીથી કહી દો ને. કાલે કૃષ્ણ પરમાત્મા વિશે ભણી ધન્ય થઈ ગયા. વાહ ભાઈ વાહ, વાહ વાહ વાહ, મજા આવી ગયો. રાઈટ, ચાલો. ઓકે, ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર આપણે ભણતા હતા. અને ઉત્તર ધારમાં મેં તમને કીધું હતું કે ઉત્તર ધારમાં મુખ્ય કેટલા બેટો છે? મુખ્ય આપણે જોયા હતા ચાર બેટો. કયા કયા? તો એક છે ખાવડા, એક છે પચ્છમ, એક છે ખડીર અને એક છે બેલા. ખાવડા, પચ્છમ, ખડીર અને બેલા, બરાબર. ખડીર શું કામ લખ્યું? કચ્છના લોકો એને ખડીર કહે. શું કે છે? ખડીર. એ ખડીર નથી કહેતા, ખડીર કે છે. હવે આ ખાવડા બેટ જે છે, આ પેલા બધે બધા બેટ ક્યાં છે? તો કે આ બધે બધા બેટ જે છે, બેટ આપણને જોવા મળશે મોટા રણમાં. કયા રણમાં? મોટા રણમાં. રાઈટ, મોટા રણમાં આ બધા બેટો આવેલા છે. અને આ મોટા રણ જે છે, મોટા રણમાં ખાવડા બેટ પર આવેલો એક ડુંગર જેનું નામ છે કાળો ડુંગર, જે કચ્છનો સૌથી ઊંચો ડુંગર છે. તો એની આપણે ઊંચાઈ લખી હતી કે 437 મીટરની ઊંચાઈ છે. ગુરુ દત્તાત્રેય મહારાજ જે છે એનું ત્યાં શિખર છે, બરાબર. શિયાળ ને પ્રસાદી ખાવાનો રિવાજ છે. ત્યારબાદ તો કે અહીંયા મેગ્નેટિક પોલ છે અથવા તો મેગ્નેટિક હિલ્સ છે. ત્યાંથી આપણે આગળ ગયા અને કાળા ડુંગર થી આપણે છેલ્લું ગામ દેખાતું હતું એનું નામ હતું કુરન. ચલો મને કહી દો, કુરન નો કાલે એક આર્ટિકલ ભણાયો હતો, એ આર્ટિકલ કઈ હસ્તકળા સાથે સંકળાયેલો હતો? આનો આન્સર આપો તો મને ઓવર મજા આવે, મજા દેવા રાખે. યસ, અને એ છે ખરડ. કેવું છે? ખરડ. જો પ્રશ્ન પૂછાશે, ઓ પ્રશ્ન પૂછાશે, પ્રશ્ન પૂછાશે ને ત્યારે એવો વાલો લાગીશ કે ની વાત જવા દઉં, બરાબર. ત્યારથી આગળ વધી પચ્છમ, ત્યારબાદ છે ખડીર. આ ખડીર જે છે એ ખડીર બેટ પર લુણી નદીના કિનારે, કઈ નદીના કિનારે? લુણી નદીના કિનારે આપણને એક સ્થળ મળી આવ્યું જેનું નામ છે ધોળાવીરા. કયું સ્થળ છે? ધોળાવીરા. શોધકર્તા કોણ છે? જેપી જોશી. કોણ છે? જેપી જોશી. શૈલેષ જોશી ને જેપી જોશી ની વાત છે, હે સાહેબ શ્રી ની વાત નથી થતી. ચલો, ત્યાંથી આગળ ગઈને આપણે ક્યાં શું શું ભણ્યા હતા? મધ્યધાર. સાહેબ મધ્યધાર જે છે, મધ્યધાર પેલા તો ક્યાં આવેલી છે? કચ્છના મધ્યમાં. સાહેબ શું કરે? તો કે જળ વિભાજક છે. સાહેબ કોની વચ્ચે જળ વિભાજક છે? આ જળ વિભાજક છે કેની વચ્ચે? તો કે કચ્છનો અખાત અને કચ્છના રણ વચ્ચે જળ વિભાજક. મતલબ કે ત્યાંથી નીકળતી નદીઓ કાં કચ્છના રણને મળતી હશે ને કાં પછી કચ્છના અખાતને મળતી હશે, બરાબર. બેન છૂટા પાડવા વાળી છે. ઓકે, ચલો. તો જળ વિભાજક સાહેબ એમ નહીં, આમાં કઈક ડુંગર હતા ને, આપણે કઈક ભણ્યા હતા ને? ભણ્યા હતા ને સાહેબ. ધીણોધર ડુંગર નહોતા ભણ્યા? ભણ્યા હતા. ત્યારબાદ લીલીઓ નહોતો ભણ્યા? ભણ્યા હતા. ત્યારબાદ ભુજિયો નહોતો ભણ્યા? ભણ્યા હતા. એને લીલીઓ, ભુજિયો, હબા, વરારા, ઉમિયા, એમાં હબા પર કઈક હતું. કોની સમાધિ? કાપડી સંપ્રદાયના સ્થાપક મેકરણની સમાધિ. કેની સમાધિ? દાદા મેકરણની સમાધિ. ત્યારબાદ ધીણોધર ડુંગર જે છે ક્યાં છે? તો કે નખત્રાણા તાલુકામાં આવેલો છે. ક્યાં આવેલો છે? નખત્રાણા તાલુકામાં આવેલો છે. શું છે? તો કે આની ઉપરથી કર્કવૃત પસાર થાય છે. શું છે? તો કે જ્વાળામુખીના ઉદ્ગારના કારણે બનેલો એક આ પર્વત અથવા ડુંગર છે. જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણે જો કોઈ ડુંગર નિર્માણ પામ્યો હોય તો એ ડુંગર છે ધીણોધર. તો ધીણોધર, લીલ્યો, ભુજ્યો, રત્ના, ઝુરા, હબા, વરારા, ફલાણા, ડુકડા, એ બધામાં આપણે હબાની વાત કરવાની હતી. ભુજિયાની તળેટીમાં એક શહેર વસેલું છે જેનું નામ છે ભુજ, જેના સ્થાપક હમીરસિંહજી છે. અને એને રાજધાની બનાવનાર રાજા કોણ છે? રાજધાની બનાવનાર રાજા રાવ ખેંગારજી પહેલા છે. કોણ છે? રાવ ખેંગારજી પહેલા છે. ભુજ યાદ આવ્યું તો શું યાદ આવશે? ભુજ યાદ આવશે એટલે તરત તમને યાદ આવશે ભુજનો કિલ્લો. કેનો કિલ્લો યાદ આવશે? ભુજનો કિલ્લો. ભુજંગનાથનું મંદિર. કોનું યાદ આવશે મંદિર? ભુજંગનાથનું મંદિર. ભુજ ભુજ ખાતે એકદમ ઘમાસાણ યુદ્ધ થયું છે. અને એ ઘમાસાણ યુદ્ધ જે છે એ યુદ્ધમાં લગભગ રાજાઓ હારતા હતા, મુસ્લિમ આક્રમણ હતું. અને એ સમય દરમિયાન ભુજના કિલ્લામાં નાગા બાવાઓ જે છે, સાધુઓ જે છે, એ સાધુઓ એમ કીધું કે અમારે ભુજંગનાથના દર્શન કરવા જવા છે.
અને એ ભુજંગનાથના દર્શન કરવા અર્થે અંદર જાય છે, અને પછી એ નાગા બાવાની જે જમાત છે એ જમાત ત્યાં લડે છે. અને એટલા જ માટે અહીં નાગ પાંચમનું મહત્વ છે. નાગ પાંચમના દિવસે અહીંયા મેળો ભરે છે. ક્યાં? ભુજ ખાતે. ભુજમાં કઈ જગ્યાએ? ભુજિયા ડુંગર ખાતે. સમજાય? તો ભુજનો ઇતિહાસ આપણને આમ ખબર હોવી જોઈએ કે ભાઈ હમીરસિંહજી દ્વારા નિર્માણ થયું છે, રાવ ખેંગારજી પહેલા દ્વારા આ ભુજ જે છે એ ભુજને રાજધાની બનાવવામાં આવી. પછી તો તમને ખ્યાલ છે પ્રાગમલજી નામના રાજા આવ્યા, એ પ્રાગમલજી નામના રાજાએ અહીંયા પ્રાગ મહેલ બનાવ્યો. કયો મહેલ બનાવ્યો? પ્રાગ મહેલ બનાવ્યો. અને પછી એક રાજા, અને એ રાજાની યાદો એટલી તાજા થાય, એક સ્થાપત્ય જોઈ જો કે આજે જર્જરિત અવસ્થામાં છે 2001ના ભૂકંપ બાદ, અને એ છે કાનજી માલમ દ્વારા તૈયાર થયેલો આઈના મહેલ. કેવો છે? કાનજી માલમ દ્વારા તૈયાર થયેલો આઈના મહેલ. તળાવોની વાત કરીએ તો તળાવોનું તળાવ એટલે હમીરસર તળાવ. ખૂબ પૂછાય છે હમીરસર તળાવ ક્યાં આવેલું છે? તો કે ભુજમાં આવેલું છે. ભુજ સેના માટે જાણીતું છે? ભુજ ત્યાંના સોના ચાંદીના આભૂષણો માટે પણ જાણીતું છે. રાઈટ? તો આવી નાની 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 ડિટેલ્સ છે એ આપણને યાદ રહેવી જોઈએ. આ બધું જેટલું તમે, જેમ કે રાહુલભાઈએ કીધું કે કચ્છ મ્યુઝિયમ જે છે એ કચ્છ મ્યુઝિયમ ત્યાં જ છે. કચ્છ મ્યુઝિયમ ભુજ ખાતે. ભુજ મ્યુઝિયમ કચ્છ નહીં, કચ્છ મ્યુઝિયમ ભુજ ખાતે છે. બરાબર ને? ચલો, સ્વામિનારાયણ મંદિર, વાહ ભાઈ વાહ, ચેતન પ્રજાપતિ. ચલો આગળ વધીએ ત્યાંથી, અને પછી જઈએ આપણે દક્ષિણ ધાર પર. દક્ષિણ ધાર જે છે એ દક્ષિણ ધાર પર આવેલા ડુંગરોની વાત કરીએ તો એ ડુંગરો કયા કયા છે? એ ડુંગરોમાં એક ડુંગરનું નામ છે નનામો ડુંગર, રાઈટ? ત્યારબાદ ડુંગર જે છે એનું નામ છે કંથકોટ ડુંગર, રાઈટ? નનામો, કંથકોટ, પછી તો કે પછી છે પાનંદ્રો, રાઈટ? નનામો, કંથકોટ, પાનંદ્રો અને છે માતાનો મઠ. કેનો મઠ? માતાનો મઠ. ક્યાંથી શરૂ થાય છે? તો કે આ ધાર જે છે એ ધાર વાગડના મેદાનથી શરૂ થઈ અને ક્યાં સુધી ફેલાયેલી છે? તો કે પાનંદ્રો અને માતાના મઠ સુધી ફેલાયેલી છે. સાહેબ શું વિશેષતા? આ નનામો નામનો ડુંગર સૌથી ઊંચો ડુંગર પહેલા તો. દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર કયો? નનામો ડુંગર. ત્યારબાદ છે પાનંદ્રો. તો પાનંદ્રો જે છે એ પાનંદ્રો શેના માટે જાણીતો છે? તો કે લિગ્નાઇટના કોલસા માટેની ખાણ માટે. અહીંયા એક તાપ વિદ્યુત મથક આવેલું છે. કયું વિદ્યુત મથક? તાપ વિદ્યુત મથક. બરાબર ને? કોલસાને આધીન ચાલતું તાપ વિદ્યુત મથક જે છે એ અહીંયા આપણને જોવા મળશે. તાપ વિદ્યુત મથક, પરમાણુ વિદ્યુત મથક, જે અણુ અણુ મથકો હોય છે એ વારંવાર ક્લાસ 3ની પરીક્ષામાં પૂછાતા હોય છે. સમજાય? તો એવા પ્રશ્ન પૂછાય ત્યારે તમને આ બધું કામ લાગવાનું છે. રાઈટ? પછી આવ્યો કંથકોટ. કંથકોટની વાત કરીએ તો ભીમદેવ પહેલા નામનો રાજા જે છે એક પાટણની ગાદી પર હતો, અને સિંધ તરફથી એક આક્રમણ થાય છે, અને એ હતું મહંમદ ગજનવીનું આક્રમણ. અને આ મહંમદ ગજનવી જ્યારે આક્રમણ કરે છે, ભીમદેવને હરાવે છે, અને ભીમદેવનું 20,000નું સૈન્ય નાશ પામતા ભીમદેવ પહેલા જે છે એ કંથકોટના મેદાનમાં, કંથકોટના ડુંગરોમાં આવેલા કંથકોટના કિલ્લામાં આશ્રિત રહે છે. સાહેબ અહીંયા એક બીજી એક લોકવાયકા ફેમસ છે, ને એ છે કંથળનાથનું મંદિર. કેનું મંદિર છે? કંથળનાથનું મંદિર. ને એટલા જ માટે આ કંથકોટ ખાતે એક મેળો પણ ભરાય છે જેનું નામ છે કંથળનાથનો મેળો. કયો મેળો છે? કંથળનાથનો મેળો. પ્રશ્ન પૂછાય કંથળનાથનો મેળો ક્યાં રચાય? ત્યારે તમારે કહેવાનું છે કંથકોટ ખાતે રચાય. ક્યાં રચાય? કંથકોટ ખાતે રચાય. કંથળનાથનું મંદિર. વેરી ગુડ. ચલો, તમે લોકોએ શેર નથી કર્યું એમને, તમે લોકો શેર નથી કરતા એમને. 108 છોકરાઓ હોય કેમ ચાલે સાહેબ? મેં તમને શું કીધું હતું કે મેક્સિમમ છોકરાઓ આપણે જોઈએ છે. ચલો, બધાની એક ફરજ બને, હવે બધા એક વખત શેર કરો. બધા જેટલા પણ છોકરાઓ છે, તમને એમ લાગે કે ના, ધીસ વિડીયો ઇઝ યુઝફુલ, આ વિડીયો જે છે તમારા માટે કામનો છે, તો તમે બધા શેર કરી દો. ચલો એક વખત તમલ, મારું ફર્સ્ટ ટાઈમ. અચ્છા, ગુડ આફ્ટરનૂન, ગુડ આફ્ટરનૂન. ચેતના નડિયાપરા, મેં આપણી ટેલિગ્રામમાં લિંક મોકલી છે. ના, ગોત્રા નથી આવેલું કચ્છમાં.
ओके ચાલો ત્યારે ખૂબ સરસ લ્યો, બે 108 હતા અને 106 થઈ ગયા. વાવ, આગળ વધીએ. ચાલો કાંઈ વાંધો નહીં. પછી છે માતાનો મઢ. આ માતાનો મઢ જે છે એ માતાનો મઢ યાદ આવે એટલે તરત માં આશાપુરી તો યાદ આવે જ. કોણ છે માં આશાપુરાનું મંદિર તો છે જ, જળજાની કુળદેવી. પણ સાથે સાથે સાહેબ તમને ખબર છે કે જો એક પ્રશ્ન પૂછાઈ ગયો એક વખત કે માં આશાપુરાએ નીચેનામાંથી કયા એક વણિકને દર્શન આપ્યા હતા, ત્યારે આપણે પાછા લોક થઈ જઈએ ત્યારે આપણને ન આવડે, યાદ રાખજો. અને એનું નામ છે દેવચંદ નામનો વાણિયા. કોણ હતો? દેવચંદ નામનો વાણિયા. કને કે દેવચંદ જગાડી માડી સ્વપ્નામાં આવ્યા, આપો આપમાં આશાપુરા બિરાજ્યા. તું તો પોતે પ્રગટેલી મૂર્તિ, કોઈએ ના ઘડેલી મઢમાં આશાપુરા મઢવાડી. રાઈટ. ચલો પછી આ જ માતાના મઢ નજીકના વિસ્તારમાંથી જો કોઈ વસ્તુ મળી આવતું હોય તો એ ગુગળ પુષ્કળ માત્રામાં મળી આવે છે, કે જે ખુદની જાતને સળગાવી અને જે તે વિસ્તારને સુવાસિત કરે એવું ગુગળ જે છે એ ગુગળ આશાપુરાના મઢ નજીકના વિસ્તારમાંથી મળી આવે છે. અને આ જ આશાપુરાના મઢ નજીકના વિસ્તારમાંથી કર્કરેખા પણ પસાર થાય છે. નજીકથી કીધું છે, ઉપરથી નથી કીધું. પણ આશાપુરાના મઢે જાઓ એટલે વચ્ચે એ પટ્ટો આવે, રોડ ઉપર તમે જતા હોય ને આવી રીતના, તો આવી રીતના આમ ત્રાસો પટ્ટો આવે છે. બધા લોકો ન્યા ઉભા રહી છે એટલે ઘણી હું ન્યા ઉભો રહ્યો હતો. પછી એક પગ આઈનકોર રાખ્યો ને એક પગ આઈનકોર રાખ્યો, બરાબર ને? આઈનકોર ઉષ્ણ કટિબંધમાં એક પગ હતો ને એક પગ મારો સમશીતોષ્ણ કટિબંધમાં હતો. ચાલો, તો આટલું યાદ રહી જાય, આટલું તો યાદ રહી જ જાય ને સાહેબ, આ તો સાવ ઈઝી છે. પછી આપણે ગયા હતા સૌરાષ્ટ્રમાં સાહેબ, સૌરાષ્ટ્રના આપણે ડુંગરો ભણી ગયા. હા, સૌરાષ્ટ્રના ડુંગરો સાહેબ ભણ્યા હતા આપણે. સાહેબ સૌરાષ્ટ્રના ડુંગરોમાં આપણે શું ભણ્યા હતા? સૌરાષ્ટ્રના ડુંગરોમાં આપણે ભણ્યા હતા કે સૌરાષ્ટ્રના ડુંગરો જે છે એને આપણે બે ભાગમાં વહેંચીને ભણીએ. સાહેબ કયા બે ભાગ? એ તો કયો? આપણે સૌરાષ્ટ્રના ડુંગરોને જે બે ભાગમાં વહેંચીને ભણ્યા હતા એ બે ભાગ હતા. એમાં પહેલો ભાગ જે હતો એને આપણે કહેતા હતા માંડવની ટેકરી અથવા તો ઉત્તરની ટેકરી. કેની ટેકરી? ઉત્તરની ટેકરી, બરાબર ને? બીજો જે ભાગ હતો એને આપણે કીધું હતું ગીરની ટેકરી. કેની ટેકરી? ગીરની ટેકરી. એક છે ઉત્તરની ટેકરી ને એક છે ગીરની ટેકરી. ઉત્તરની ટેકરીને આપણે કહીએ છીએ માંડવની ટેકરી અને ગીરની ટેકરીઓ જે છે એને આપણે કહીએ છીએ દક્ષિણની ટેકરી અથવા તો ગીરની ટેકરીઓ. આપણે ભણતા ભણતા ભણ્યા હતા કે સાહેબ આ માંડવની ટેકરીઓ જે છે, માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું ટોચીલા છે, મતલબ કે ચોટીલા છે. આ ચોટીલાની ઊંચાઈની વાત કરીએ તો 340 મીટરની ઊંચાઈ છે. માં ચામુંડમાનો વાસ છે, ચંડ મુંડ સહારિયા એટલે ચામુંડ કહેવાયા. સુરેન્દ્રનગર માંથી બે નદીઓ નીકળે છે, એક નદી છે ભોગાવો, બીજી નદી છે ભોગાવો અને ત્રીજી નદી પણ છે ભોગાવો. નાના નાના સુખભાદર છે. કઈ છે? સુખભાદર નામની નદી. તો આવી ડિટેલ્સ આપણે જોઈ હતી આપણે. મીર ખટાણ, આપણે અહીંયા ગુનાની કલમ કઈ રીતના ભણવાની છે? બોલો. ચાલો, તો ભોગાવો, સુખભાદર અને ભોગાવો એટલે કે લીમડી ભોગાવો, વઢવાણ ભોગાવો અને સુખભાદર જેવી નદીઓ જે છે, નદીઓ અહીંયા આપણને એ માંડવની ટેકરીઓમાં આવેલા ચોટીલાના ડુંગરો જે છે એની આજુબાજુમાંથી આપણને નીકળતી જોવા મળે છે. રાઈટ. ત્યાંથી આપણે આગળ વધીએ. ત્યાંથી આપણે એટલું બધું બોરિંગ ભણાવું છું, મને એમ થાય સાલું બંધ કરી દો, કેમ કે જો બોરિંગ ભણાવતું હોય તો જ તમે બીજા વિષયની વાત કરી શકો, નકર તમને બીજા વિષયની વાત જ કેમ આવે? હા, આના સાથે રિલેવન્ટ હોય, લિંક થતો હોય તો વાત ઠીક છે. હવે આમાં મારે ક્યાં ગુનાની કલમ તમને કરાવી છે? આ એક ગુનો કર્યો તમે જે કહી રહ્યો અત્યારે, બરાબર ને? જો લગાડું કલમ તમે રહ્યો. ચલો, તો આગળ વધીએ આપણે ગીરની ટેકરીઓમાં. પછી આપણે ગીરની ટેકરીઓ જોયું હતું, સ્વતંત્ર રીતના જિલ્લા વાઇઝ જોયું હતું. જામનગર નામનો જિલ્લો છે, જામનગર નામના જિલ્લામાં આપણે સત્યાદેવના ડુંગર જોયા હતા, આપણે અલેકની ટેકરીઓ જોઈ હતી, આપણે ગોપની ટેકરીઓ જોઈ હતી. રાઈટ. આની આપણે વાતો કરી હતી. જ્યારે આપણે ગયા હતા પોરબંદરમાં તો પોરબંદરમાં આપણે બરડો નામનો ડુંગર જોયો હતો. આ બરડા નામના ડુંગરનું આભપરા નામનું શિખર જોયું હતું, અહીંયા આપણે વ્યાણુ નામનું શિખર જોયું હતું. યાદ છે કે નહીં? છે તો વાંધો નહીં. વ્યાણુ નામનું શિખર જોયું હતું. રાઈટ. તો પછી આપણે આગળ જઈ અને જૂનાગઢમાં ગયા હતા કે સોરડ દરા જગ જૂનીગઢ જૂનો ગિરનાર હાવજ હે જળ પીવે છે ના નમણાય ને નાર. અને આ જૂનાગઢમાં આપણે જોયું હતું કોણ કોણ? તો કે અંબાજી. રાઈટ.
દત્તાત્રય, ઓકે ગોરખનાથ, ઓકે કાળકા, ઓકે અને અંબાજી, દત્તાત્રેય, ગોરખનાથ, કાળકા અને 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 એક સેકન્ડ, હલો, અંબાજી, ગોરખનાથ, કાળકા, દત્તાત્રેય અને બરોબર. ચાલો, થઈ ગયું. ચલો ડન. પછી આપણે ગીરમાં ગયા હતા, ગીરમાં જોયું તો આપણે કેની ટેકરીઓ, તો કે સાસણની ટેકરીઓ આપણે જોઈ હતા, નંદવેલની ટેકરીઓ આપણે જોઈ હતી, તુલસી શ્યામના ડુંગરો. કેના ડુંગરો? તુલસી શ્યામના ડુંગરો. પછી મેં તમને આખી સ્ટોરી જલંધર વાળી સમજાવી. પ્રશ્ન પૂછાય, જલંધર ચોર રહેતો હતો, દીવમાં રહેતો હતો, બરોબર. પછી આપણે ક્યાં ક્યાં, તો કે અમરેલી, અમરેલીમાં ગીરની ટેકરીઓના ભાગરૂપે સરકલાની ટેકરીઓ આવેલી છે. પછી આપણે ગયા ભાવનગરમાં, તો કે ભાવનગર નામના જિલ્લામાં આવેલી ટેકરીઓની આપણે જો વાત કરી, ડુંગરોની વાત કરી, તો કે સિહોરના ડુંગર, ખોખરાના ડુંગર, પાલીતાણાના ડુંગર, રાઈટ. ખોખરા, સિહોર, પાલીતાણા અને નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? તળાજા. તો તળાજાના ડુંગરો જે છે આપણે જોયા હતા. અહીંયાથી આપણે આગળ જઈને પછી આપણે ગયા હતા ક્યાં? તો કે પછી આપણે ગયા હતા ભારતમાં, કે ભારતમાં મુખ્ય ગુજરાતમાંથી શરૂ થાય અને વહેતી હોય એવી ચાર મોટી પર્વત શૃંખલાઓ છે. એક છે અવિશાસ. સાહેબ, અવિશાસ એટલે શું? અ એટલે અરવલ્લી, અ એટલે કઈ? અ એટલે અરવલ્લી. વી એટલે કઈ? વી એટલે વિંધ્યાંચલ. ઓકે. સા એટલે કઈ? સા એટલે સાતપુડા. કઈ છે? સાતપુડા. અને સ એટલે શું? તો કે સ એટલે સહ્યાદ્રી. કઈ છે? સહ્યાદ્રી. અરવલ્લી, વિંધ્યાંચલ, સાતપુડા અને સહ્યાદ્રી જેવી પર્વતમાળાઓ આપણે ગુજરાતથી શરૂ કરી અને ભારતના અલગ અલગ વિસ્તારમાં વહેતી જોવા, અથવા તો આગળ વધતી જોવા મળી હતી. અરવલ્લીની વાત કરી તો અવશિષ્ટ ગીરનું ઉદાહરણ છે, આખા ભારતની સૌથી જૂની પર્વતમાળા છે. અરવલ્લીનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર છે, જેની ઊંચાઈ 1722 મીટર છે. જે ક્યાં આવેલું છે? તમને ગમે એવી જગ્યા જેનું નામ છે આબુ, આબુ ખાતે આવેલી છે. ત્યાંથી આગળ વધીએ તો આમાં કુંભલગઢ નામનું પણ શિખર છે, જે બીજા નંબરનું સૌથી ઊંચું શિખર છે, જે જગ્યાએ મહારાણા પ્રતાપ, સિસોદિયા શિરોમણી મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો, રાઈટ. કે દલ ચોકડી ભર ભર કર ચેતક ઉડ જાતા થા, રાણા પ્રતાપ કે ઘોડે સે પડ ગયા હવા કા પાલા થા, ગીરતા નહીં ચેતક તન પર રાણ પ્રતાપ કા કોડા થા. કોઈ દિવસ એના પર કોડો મહારાણા પ્રતાપે માર્યો નથી, બરાબર. રાણા પ્રતાપ કી ઊંઘ મિલી ઓર ચેતક ઉડ જાતા. ચલો, તો એવી રીતના આપણે અરવલ્લી આખી આખી ભણ્યા. એ અરવલ્લીના ભાગરૂપે આપણે ગુજરાત ભણવાનું છે. હવે વિંધ્યાંચલ સમજ્યા, સાતપુડા સહ્યાદ્રી સમજી ગયા છીએ, એટલે હવે આપણે આગળ વધી જઈએ સીધા, બરાબર. ચલો, તો હવે આપણે ભણીએ ગુજરાત. અને એ ગુજરાત જે છે, ગુજરાતનો તળ ગુજરાતનો વિસ્તાર. કેનો વિસ્તાર? તળ ગુજરાત છે. તળ ગુજરાતમાં કઈ કઈ ટેકરીઓ છે અને કઈ રીતના છે? મસ્ત ધ્યાન દેવું, એકદમ ચાક્કા જેવું, અહીંયા ને અહીંયા ગોખી નાખો, બરાબર. આપણે છે ને સીધે સીધા જિલ્લા લખી નાખીએ. અહીંયા કયો જિલ્લો છે? કચ્છ. કચ્છ પછી કયો? કચ્છ પછી આવે બનાસકાંઠા. ઓકે સાહેબ. બનાસકાંઠા પછી કયો? તો કે સાહેબ સાબરકાંઠા. સાબરકાંઠા પછી કયો? તો કે સાહેબ અરવલ્લી નામનો જિલ્લો. અરવલ્લી પછી કયો? તો કે સાહેબ મહીસાગર નામનો જિલ્લો. ઓકે સાહેબ, મહીસાગર નામનો જિલ્લો, ડન. સાહેબ મહીસાગર પછી કયો જિલ્લો? તો કે દાહોદ નામનો જિલ્લો. દાહોદ, ડન ડન ડન. પછી કયો? તો કે છોટા ઉદયપુર નામનો જિલ્લો. ઓકે સાહેબ, છોટા ઉદયપુર. પછી કયો? તો કે નર્મદા નામનો જિલ્લો. ડન સાહેબ, નર્મદા નામનો જિલ્લો. પછી કયો જિલ્લો? તો કે તાપી નામનો જિલ્લો. આટલા જિલ્લાઓ આપણે જોઈએ અત્યારે. પહેલા કયા કયા જિલ્લાઓ આપણે જોઈએ છીએ? જોજો, ધ્યાન દેજો, અહીંયા ધ્યાન દેજો. પલા, બકા, બનાસકાંઠા, પછી સાકા, સાબરકાંઠા, પછી અરવલ્લી, પછી મહીસાગર. પછી કયો જિલ્લો? તો કે પછી જિલ્લો છે દાહોદ. પછી કયો જિલ્લો આવ્યો? પછી જિલ્લો આવ્યો દાહોદ. દાહોદ ખતમ થાય પછી કયો આવ્યો? દાહોદ ખતમ થાય પછી આવ્યો છોટા ઉદયપુર. છોટા ઉદયપુર ખતમ થાય પછી કયો આવ્યો? તો કે છોટા ઉદયપુર ખતમ થાય પછી આવ્યો નર્મદા જિલ્લો. નર્મદા ખતમ થાય પછી કયો જિલ્લો આવ્યો? તો કે નર્મદા ખતમ થાય પછી જિલ્લો આવ્યો તાપી. એ સાહેબ, તમે અલગ અલગ કલરના કેમ બને ભાઈ? સમજાણું નહીં કઈ. રંગ પૂર્વ રંગોળી છે એટલા માટે. બનાસકાંઠા, સાબરકાંઠા, નીચે કયું આવશે? નીચે અહીંયા આવશે મહેસાણા. અહીંયા કયો જિલ્લો આવશે? મહેસાણા નામનો જિલ્લો. મહેસાણા પછી કયો આવશે? અહીંયા
તો કે અહીંયા આવશે અમદાવાદ નામનો જિલ્લો. કયો જિલ્લો છે? અમદાવાદ નામનો જિલ્લો, રાઈટ? અમદાવાદ મહેસાણા થઈ ગયું, આટલું થઈ ગયું. સમજાય કે નહીં? મસ્ત રીતના તમારા મગજમાં આજે આ ચડી જવું જોઈએ. બરોબર, પેલા અહીંયા કયો જિલ્લો બનાવ્યો? મેં બનાવ્યો મહેસાણા જિલ્લો. અહીંયા કયો જિલ્લો બનાવ્યો? અહીંયા બનાવ્યો અમદાવાદ જિલ્લો. ઓકે, ચલો. અરવલ્લી અને મહીસાગર નીચે એક જિલ્લો છે, નીચે જિલ્લાનું નામ છે પાવાગઢ, એટલે કે ગોધરાવાળો પાવાગઢ, રાઈટ? પંચમહાલ પાવાગઢ, ત્યાંથી તમે નીચે આવશો. પંચમહાલ જ લખીએ આપણે, પાવાગઢ શું કામ લખીએ? પંચમહાલ પાવાગઢ. નીચે ઉતરો, પંચમહાલ થી નીચે ઉતરો, તમને વડોદરા જોવા મળશે. વડોદરા જે છે એ વડોદરા થી આની કોર તમને ભરૂચ જોવા મળશે. જોવા મળશે, મૂકો. આપણે જેટલું કામ છે એટલું જ કામ કરવાનું છે, રાઈટ? હવે તમે મને 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 ગોતીન કહી દો, મેં શું કર્યું? હાલો, મને ગોતી દો, મેં શું કર્યું? સાહેબ, તમે તો આ લાલ અક્ષર થી જે બનાવ્યા હોય એ કઈક એવા કઈક અલગ અલગ છે. સમજાઈ ગયું, હવે આખી વાત સમજાઈ ગઈ. સાહેબ, આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ, આ છ, અને આટલા જિલ્લાઓ એવા છે કે જેમાં અરવલ્લી પર્વતમાળા ફેલાયેલી છે. શું ફેલાયેલું છે? અરવલ્લી ફેલાયેલી છે. બરાબર, પછી તો કે અરવલ્લી ખતમ થાય પછી કઈ આવે? અરવલ્લી ખતમ થાય પછી કેવા કલરની છે? તો કે ગ્રીન કલરની. તો ગ્રીન કલરમાં શું આવશે? તો કે ગ્રીન કલરમાં આપણને જોવા મળશે વિંધ્યાંચલ પર્વતમાળા. કઈ પર્વતમાળા? વિંધ્યાંચલ પર્વતમાળા. ઓકે, વિંધ્યાંચલ પર્વતમાળા ખતમ થાય પછી શું થશે? તો કે વિંધ્યાંચલ પર્વતમાળા ખતમ થાય પછી આવશે સાતપુડા પર્વતમાળા. કઈ પર્વતમાળા? સાતપુડા. શું કામ કહું છું પર્વતમાળા? કારણ કે ભારતમાં પર્વતના ભાગ રૂપે છે આ ડુંગર પ્રદેશો જે આપણે કહીએ છીએ. ચાલો હવે આપણે જઈએ કે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને અમદાવાદ. અરવલ્લી પર્વતમાળાની શરૂઆત અમદાવાદથી થાય છે. અમદાવાદમાં ક્યાંથી સાહેબ? અમદાવાદમાં એની શરૂઆત થાય છે અહીંયા આવેલા થલ તેજના ટેકરાથી. કેના ટેકરાથી? થલ તેજના ટેકરા. આ થલ તેજના ટેકરાને સાહેબ કઈક એવું કહેવાય છે કે આપણે યાદ રાખવું પડશે. હા, આ થલ તેજના ટેકરાને કહેવાય છે. શું કહેવાય છે? આ થલ તેજના ટેકરાને કહેવાય છે અરવલ્લીની પૂંછડી. અરવલ્લીની પૂંછડી અથવા તો અરવલ્લીની પૂંછ કહેવાય છે. અરવલ્લીની પૂંછ એટલે કે થલ તેજના ટેકરા. ઓકે સાહેબ, ટેકરા. ભોજના ટેકરા તરીકે કયો વિસ્તાર વખણાય છે? ચલો, કોણ જવાબ દેશે? જનતા જવાબ ચાહતી. ભોજના ટેકરા તરીકે કયો પ્રદેશ ઓળખાય છે? ભોજના ટેકરા. અમદાવાદ વાળા ચાલુ કર્યું, જો ગોતાન, બોલાન, ફલાણા, ઢુકડાન, એમના જે પ્રદેશો હશે પ્રદેશોના નામ દઈ દઈશ વારા ફરતી વાર. ચલો, બધાને હરખું તો દેખાય છે એટલે વાંધો છે ન કરે. ઓકે, દેવની મોરી, વેરી ગુડ. વૈશાલી પરમાર, એક્ઝેક્ટ આન્સર સાચો, દેવની મોરી. એની પહેલા પૂજાનો આન્સર સાચો છે, દેવની મોરી. દેવની મોરીનો સ્તૂપ જે છે એ સ્તૂપને આપણે ભોજના ટેકરા વિસ્તાર તરીકે ઓળખીએ છીએ, મતલબ કે જે વિસ્તાર છે. ચલો, ત્યારે ડન. અરવલ્લી થલતેજ થઈ ગયા, થલતેજથી આગળ ગાડી હું કહો સાહેબ, અને ક્યાંથી શરૂઆત કરી? હું તો કહું સાહેબ બનાસકાંઠા જ શરૂઆત કરે. સાહેબ, બનાસકાંઠામાં એક ડુંગર આવેલો છે અને એ ડુંગરનું નામ છે આરાસુરનો ડુંગર. કયો ડુંગર છે? આરાસુરનો ડુંગર. આને જ તે સાહેબ અંબાજીનો ડુંગર પણ કહેવાય છે, અને આને જ તે સાહેબ ગબ્બર કહેવાય છે. શું કહેવાય છે? ગબ્બર. ગબ્બર એટલે શિખર ધવન, પણ યાદ રાખજો. ક્રિકેટની ભાષામાં પૂછી લેતો, એક વખત ચીકુ પૂછાઈ ગયું છે, ચીકુ કોનું ઉપનામ છે? આપણે એમ થાય ચીકુ વેંકતો, એનું વિશે, વિરાટ કોહલીનું. બરાબર, તો આરાસુર, અંબાજી, ગબ્બર. ત્યાંથી તમે નીચે આવો તો બનાસકાંઠામાં, બનાસકાંઠામાં બીજા કયા આપણને ડુંગરો જોવા મળશે? તો કે દાંતા વિસ્તારમાં, દાંતા તાલુકામાં દાંતાની ટેકરીઓ આવેલી છે. બરાબર, દાંતાની ટેકરીઓ, આરાસુરના ડુંગરો. પછી આગળ વધતા એક રીંછ અભયારણ્ય જે જગ્યાએ છે એ રીંછ અભયારણ્યના નામ ઉપરથી ટેકરીનું નામ છે. કોણ આન્સર આપશે? વેરી ગુડ, જેસોરની ટેકરીઓ. કેની ટેકરીઓ? જેસોરની ટેકરીઓ. બાલારામની ટેકરીઓ પણ કહી શકશો. કેની ટેકરીઓ? બાલારામની ટેકરીઓ.
સાહેબ હજી એક ડુંગર છે, કઈક ડુંગરના નામ યાદ રાખવા જેવા હશે ને, એક ડુંગર છે, એ ડુંગરનું નામ છે ગુરુનો ભાખરો. કયું છે? ગુરુનો ભાખરો. બરાબર, શિષ્ય શું ખાય? ભાખરી. ગુરુ શું ખાય? તો કે ભાખરો, એટલે ગુરુનો ભાખરો. એવું નથી, પણ યાદ રાખવા માટે ગુરુનો ભાખરો કઈ રીતના યાદ રહેજો, અહીંયા બનાસકાંઠા છે, અહીંયા સાબરકાંઠા છે. બરાબર, બનાસકાંઠામાં જે આવેલું છે એને આપણે કહીએ છીએ ગુરુનો ભાખરો, એક ડુંગર છે. જ્યારે સાબરકાંઠામાં કંઈક આવું એક પ્રદેશ આવેલો છે જેનું નામ છે ગુણ ભાખરી. બરાબર, તો અહીંયા ભાખરો ભાખરીના લગ્ન અહીંયા થયેલા છે. ગુરુનો ભાખરો બનાસકાંઠામાં, ગુણ ભાખરી સાબરકાંઠામાં. સમજાય ને? ઓકે, ચલો. તો આરાસુર, ગબ્બર, દાંતા, જેસોર, બાલારામ અને ગુરુનો ભાખરો. ત્યાંથી આગળ વધીએ ને, આવજે આપણે મેહોણા. અને મેહોણામાં જ આવે એટલે તમને એક ટેકરી જોવા મળશે. તો અને એ ટેકરીનું નામ શું હ? એ ટેકરીનું નામ હ તારંગાની ટેકરી. ચેની ટેકરી? તારંગાની ટેકરી. મેહોણા વાળા આમ બોલે ને, એ તારંગાની ટેકરી. ચેની ટેકરી? તારંગાની ટેકરી. તો મહેસાણામાં તારંગાની ટેકરી, ત્યારબાદ જે સાબરકાંઠામાં, તો સાબરકાંઠામાં કેવી કેવી ટેકરીઓ છે? તો સાબરકાંઠામાં આવેલા ડુંગરોની વાત કરીએ આપણે, તો સાબરકાંઠામાં આપણને જોવા મળશે ઈડર વિસ્તારમાં ઈડરિયો ગઢ. કયો ગઢ? ઈડરિયો ગઢ. બરાબર, પછી સાબરકાંઠાનું મુખ્ય મથક, અને એ મુખ્ય મથકનું નામ છે હિંમતનગર, જ્યાંથી આપણા સાહેબશ્રી છે કોણ? મનીષ સિંધી સાહેબ, રાઈટ, કાજી સાહેબ, બે ત્યાંના છે. તો હિંમતનગર, ઈડરિયો ગઢ, પછી તો કે ખેડ બ્રહ્મા. કઈ છે? ખેડ બ્રહ્માની ટેકરીઓ. ખેડ બ્રહ્માની ટેકરીઓ, ઈડરિયો ગઢ, હિંમતનગરની ટેકરીઓ, અને હજી છે, અને એ છે વિજયનગરની ટેકરીઓ. કેની ટેકરીઓ? વિજયનગરની ટેકરીઓ. આ બધી ટેકરીઓ ક્યાં છે એવો પ્રશ્ન પૂછાય તો કવિએ લખવાનું કે બધી ટેકરીઓ જે છે એ ટેકરીઓ સાબરકાંઠામાં છે. ક્યાં છે? સાબરકાંઠામાં છે. ઉતાવળ નથી ને કોઈને ક્યાંય જવાનું નથી ને? હે, ટાઈમ નથી દીધો ને ક્યાંય? નહીં ને? ઓકે, ચાલો. તો ઈડરિયો ગઢ જોયો, હિંમતનગરની ટેકરી જોઈએ આપણે, ખેડ બ્રહ્માની ટેકરી જોઈએ આપણે, વિજયનગરની ટેકરી જોઈએ, બધી ક્યાં જોઈએ? બધી આપણે જોઈ અહીંયા સાબરકાંઠામાં. તો સાબરકાંઠા ખબર પડી ગઈ આપણને, આપણને ખબર પડી ગઈ હિંમતનગર, આપણને ખબર પડી ગઈ વિજયનગરની ટેકરીઓ, આ બધી આપણને ખબર પડી ગઈ. ચાલો, તો ત્યાંથી આપણે આગળ વધીએ, ત્યાંથી આપણે આગળ વધીએ અને હવે બીજા ડુંગરોની વાત કરીએ. અરવલ્લી જિલ્લામાં જેવા તમે મીટ માંડો, અને એ અરવલ્લી જિલ્લામાં તમને બે મસ્ત ડુંગર શ્રેણીઓ જોવા મળશે. એક ડુંગર શ્રેણી છે ને, એનું નામ કંઈક આવું છે. કેવું છે? આવું કહું તમને, અને એ છે શામળાજીના ડુંગરો. કેના ડુંગરો? શામળાજીના ડુંગરો. અને છે ભિલોડાની ટેકરીઓ. કેની ટેકરીઓ છે? ભિલોડાની ટેકરીઓ. બરાબર, તો શામળાજીના ડુંગરો, ભિલોડાની ટેકરીઓ, અરવલ્લીમાં, સાબરકાંઠામાં ઈડરિયો ગઢ, હિંમતનગરની ટેકરીઓ, ખેડબ્રહ્માની ટેકરીઓ, વિજયનગરની ટેકરીઓ, અમદાવાદમાં થલતેજના ટેકરા, તારંગા, મહેસાણામાં, બનાસકાંઠામાં આરાસુર, અંબાજી, ગબ્બર, દાંતા, જેસોર, બાલારામ અને ગુરુનો ભાખરો. ચિખલોદર નામનો ડુંગર પણ તમને ત્યાં જ જોવા મળશે, બનાસકાંઠા નામના જિલ્લામાં. ઘણા ડુંગરો છે. આ તો ડુંગરો, મુખ્ય ડુંગરો જે પૂછાય નહીં છે. બરાબર, જે પૂછાય એ ડુંગરોની આપણે વાત કરીએ છીએ. ચાલો સાહેબ, આ બધું તમે કીધી, આની વિશેષતા તો સમજાવો કંઈક. હોય તો કંઈક હોય તો કયો આમાં? આરાસુરમાં અંબા કરે રે કિલોલ. કોણ કરેલો કરે? અંબાજી. એટલે માં અંબા જે છે એ માં અંબા અહીંયા આવેલા છે, મતલબ કે માં અંબાજી અહીંયા વસે છે. ભારતની 51 શક્તિપીઠ છે, અને એ 51 શક્તિપીઠ જે છે એ શક્તિપીઠ પૈકીની સૌથી મોટી, સૌથી મોટી શક્તિપીઠ જો કોઈ જગ્યાએ હોય તો એ છે અંબાજી. એવું કહેવાય છે કે સતી જે છે એ સતી ભગવાન શિવ સાથે પ્રેમ કરતા હતા, અને ભગવાન શિવ જે છે એ ભગવાન સતીના પિતાને આ વાત થી પ્રોબ્લેમ હતો, અને એક એમના ઘરમાં એક પ્રસંગ હતો, ત્યાં એક પ્રસંગ જે છે એ પ્રસંગની ઉજવણી થતી હતી, અને એ પ્રસંગની ઉજવણી દરમિયાન બધાને બોલાવ્યા હતા, પણ મહાદેવને બોલાવ્યા નહોતા. ત્યાં સ્વયંવર પણ થવાનો હતો, મહાદેવને બોલાવ્યા નહોતા, અને મહાદેવનું અપમાન કર્યું, મહાદેવનું અપમાન કર્યું. એટલા માટે એવું કહેવાય છે કે સતી જે છે એ સતી ત્યાં જે યજ્ઞ હતો, હવનકુંડ હતો, એ હવનકુંડમાં પોતે જંપલાવી દીધું. અને હવનકુંડમાં જંપલાવી દીધું સાહેબ,
પછી ભગવાન શિવ જે છે, ભગવાન શિવ જાય છે અને ભગવાન શિવ જોવે છે હવન કુંડમાં સતી છે, સતીને પછી ખભે નાખે અને શિવજી જે છે શિવજી તાંડવ નૃત્ય કરે, ત્રીજું નેત્ર ખુલ્લું ખુલ્લું જ હતું, તાંડવ નૃત્ય કરે છે. વિષ્ણુ ભગવાનને ખબર પડી ગઈ હવે પૃથ્વી જે છે પૃથ્વીનો વિલય થાય, પૃથ્વી ખતમ થઈ જવાની છે, પૃથ્વીનો નાશ થવા જઈ રહ્યો છે, અને વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર ફેલાવ્યું અને એ સુદર્શન ચક્રથી સતીના કટકાઓ કર્યા અને એ કટકાઓ પૃથ્વીના જે જે સ્થળે પડ્યા ત્યાં શક્તિપીઠોનું નિર્માણ થયું અને એ પૈકી સતીનો હૃદયના ટુકડો જે જગ્યાએ પડ્યું છે એ જગ્યા એટલે આપણું ગબ્બર, રાઈટ. અહીંયા કોઈ મૂર્તિ પૂજા નથી, એનો મતલબ એવો છે મૂર્તિ પૂજા હતી એની પહેલાનો આ આ હૈયાત સ્થાપત્ય છે. પ્રભાશંકર સોમપુરા છે, પ્રભાશંકર સોમપુરાએ આનો જીર્ણોદ્ધાર કરેલો છે, મતલબ કે એનો પુનરુદ્ધાર કરેલો છે. પ્રભાશંકર સોમપુરા કે જે મંદિર માટે જાણીતા છે, કઈ સ્પેશિયલ એના માટે જાણીતા છે, રાઈટ. તો એ મંદિર અહીંયા છે, અહીંયા વિશ્વયંત્રની પૂજા થાય છે. કેની પૂજા થાય છે? વિશ્વયંત્ર. અને એ વિશ્વયંત્ર જે છે એમાં આંકડા અને એની જે લાઈનો છે એ દેવી અને દેવતાનું પ્રતીક છે. ઓકે, તમે સમજાઈ ગયું. આ અંબાજી એટલા માટે જાણીતું છે અને આપણે યાદ રાખવા જેવું છે કે અહીંયા એક સંત થઈ ગયા અને એ છે ચુંદડીવાળા માતાજી. કોણ છે? ચુંદડીવાળા માતાજી સાહેબ. કેટલા વર્ષોથી પોતાના શરીરમાં એક અન્નનો દાણો ન લીધો, કેટલા વર્ષથી પોતાના શરીરમાં અન્નનો એક દાણો નહીં, પાણીનું એક ટીપું નહીં, છતાંય પણ જો કોઈ વ્યક્તિ જીવી શકે, વિજ્ઞાનને ટક્કર આપી શકે એવું કંઈક જોવા મળ્યું. એ ચુંદડીવાળા માતાજી જે છે એ ચુંદડીવાળા માતાજી દેવલીન થયા થોડા ટાઈમ પહેલા જ તે, અને એટલા માટે આ પાછું આપણા માટે બહુ મહત્વપૂર્ણ તથ્ય બની જાય છે. આની સાથે સાથે હું તમને કહું તો આ જ અંબાજી જે છે એ અંબાજી નું શિખર સોનેરી રંગનું કરવામાં આવ્યું છે અને એ સોનેરી રંગ સાથે સાથે આ ગુજરાતનું પ્રથમ સુવર્ણ મંદિર બન્યું છે. કેવું મંદિર બન્યું છે? ગુજરાતનું પ્રથમ સુવર્ણ મંદિર બન્યું છે. સાહેબ આ અંબાજીની તમે વાત કરી તો અંબાજી ખાતે મેળો ભરાય ખરો? અંબાજી ખાતે મેળો ભરાય છે. અંબાજી ખાતે ભરાતો મેળો સાહેબ ક્યારે ભરાય છે કોણ કહે છે? ચલો મને, કાર્તક માગસર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો નાસો. ગોલ્ડન ટેમ્પલ, વાહ ભાઈ વાહ. વાહ, વેરી ગુડ. અને એ છે સાહેબ દર પૂનમે ભરાય, પણ એ મેળાનું મહત્વ ભાદરવી પૂનમનું છે. કેનું મહત્વ છે? ભાદરવી પૂનમના મેળાનું મહત્વ છે. ભાદરવી પૂનમના દિવસે એક ભવ્યથી ભવ્ય મેળાનું આયોજન થાય છે. ત્યાંથી કવિ આગળ જાય એટલે ધોતાની ટેકરીઓ જોવા મળે અને ધોતાની ટેકરીઓમાં જે જોવા મળે છે એનું નામ છે એક પ્રકારનું ખનિજ. અને એ ખનિજ જે છે એ ખનિજ કયો છે? એક ના બે બનાવી દો, બે ના ત્રણ બનાવી દો, તું બોલે સામે તો તને ચકલી બનાવી દો. ચલો, એ દાંતાની ટેકરીઓમાં આપણને શું જોવા મળશે? આ દાંતાની ટેકરીઓમાં જોવા મળશે તાંબુ, સાથે સાથે જોવા મળશે આપણને શીશુ, સાથે સાથે જોવા મળશે આપણને જસત. તો તાંબુ જસત અને શીશાની અહીંયા ખાણો આવેલી છે. તાંબુ જસત અને શીશા સાથે સંકળાયેલી અહીંયા ફેક્ટરીઝ આવેલી છે. પ્રશ્ન પૂછાય ગુજરાતમાં સૌથી વધુ તાંબુ જસત અને શીશુ ક્યાંથી મળે, ત્યારે તમારો આન્સર કરવાનો છે કે તાંબુ જસત અને શીશુ આપણને મળે છે દાંતાની ટેકરીઓમાં, દાંતાના વિસ્તારમાંથી. ત્યાંથી આગળ જઈએ આપણે સાહેબ આરાસુરમાં બીજું કઈ વખણાય? આરાસુરનો પથ્થર વખણાય, આરાસુરનો પથ્થર વખણાય અને એનું નામ છે આરસ પથ્થર. કયો પથ્થર છે? આરસ પથ્થર. સાહેબ આરસ પથ્થર અહીંથી મળી આવતો હોય તો આજુબાજુના સ્થાપત્ય આરસ પથ્થરના બનશે કે નહીં? હા. અને એટલા જ માટે સાહેબ વિમલ વસહીની વાત કરો તોય ભલે તમે, કે પછી તમે વાત કરો કુંભારિયાના દેરા, કે તમે વાત કરો દેલવાળાના દેરા, આ બધા જ તમને અહીંયા જોવા મળશે. કેના બનેલા? એની બારીક આરસની કોતરણી માટે વિશ્વવિખ્યાત છે, રાઈટ. સમજાય? તો કુંભારિયાના દેરા. કેના દેરા? કુંભારિયાના દેરા. ત્યારબાદ દેલવાળાના દેરા. બધા આપણને ક્યાં જોવા મળશે? અહીંયા જોવા મળશે, રાઈટ. ચલો, ત્યાંથી નીચે આવો એટલે તારંગા. આ તારંગા યાદ આવે ને એટલે મહેસાણા જિલ્લો યાદ આવે ને બહુ પૂછાતો પ્રશ્ન યાદ આવે.
પીએસઆઈ ની પરીક્ષામાં લગભગ બે વાર પ્રશ્ન પીએસઆઈ માં જ પૂછાયેલો, 2016 ની પીએસઆઈ માં પણ આ પ્રશ્ન હતો, તારંગાની ટેકરી ચોહ મેહોણામાં હ, ચોહ મેહોણામાં હ, સાહેબ આ કોણ છે? મા તારા જે છે એ મા તારા કોણ છે? મા તારાના નામ ઉપરથી તારંગા છે, તો મા તારા કોણ છે? યસ, અહીંયા અંબાજી ખાતે આપણને માંગલ્યદાયી વન પણ જોવા મળશે. કયું વન જોવા મળશે? માંગલ્યદાયી વન, માંગલ્યદાયી. ઓકે ચલો, મેહોણામાં નહીં મેહોણામાં. ખાલી જૈન મંદિર નહીં, આ જૈન દેવી છે. કોણ છે? જૈન દેવી, અને એનું નામ છે મા તારા, અને એના નામ ઉપરથી તારંગા છે. ઓકે, અને આ તારંગા જે છે એના માટે મુખ્ય જાણીતું છે, તો અહીંયા જૈનોના બીજા તીર્થંકર, અને આ બીજા તીર્થંકર નું નામ જે છે એનું નામ છે અભિજી અજીતનાથ. શું છે? અજીતનાથ. અને આ અજીતનાથ જે છે એની એક પથ્થરમાંથી બનેલી મૂર્તિ હેમચંદ્રાચાર્યના કહેવાથી, કોના કહેવાથી? હેમચંદ્રાચાર્યના કહેવાથી કુમારપાળ દ્વારા મૂકવામાં આવેલી હતી. કોના દ્વારા મૂકવામાં આવેલી હતી? ગુજરાતના અશોક તરીકે ઓળખાતા કુમારપાળ દ્વારા આને અહીંયા મૂકવામાં આવી હતી. ઇઝ ધીસ ક્લિયર ટુ યુ માય ડિયર? ઇઝ ઇટ ક્રિસ્ટલ ક્લિયર? રાઈટ, ઓકે. ચલો, ત્યાંથી આપણે આગળ જઈએ. હવે આવી અરવલ્લીમાં, અને અરવલ્લીમાં આપણે જઈએ એટલે આપણે જોઈએ શામળાજીના ડુંગરો. શામળાજીના ડુંગરો જોઈએ એટલે ઘણું બધું જોઈએ, ભિલોડાની ટેકરીઓ પણ જોઈને શામળાજી. પણ સાહેબ, મહત્વ સૌથી વધુ જો કે હોય તો એ શામળાજીનું છે. ક્યાંનું મહત્વ છે? શામળાજીનું મહત્વ છે. શામળાજી યાદ આવતા તરત આપણને શામળાજી ખુદ શહેર યાદ આવે, શામળાજી યાદ આવતા તરત આપણને શામળાજીનું મંદિર યાદ આવે. સાહેબ, આ શામળાજી એટલે કોણ? ભગવાન વિષ્ણુ છે, કૃષ્ણ નથી. આ શામળાજી કેવા છે? સાહેબ, શ્યામ વર્ણના છે. હાથમાં શું છે? તો કે ગદા છે. સાહેબ, ગદા હાથમાં છે, નજીકના વિસ્તારને આપણે શું કહેશું? એને આપણે કહેશું ગદાધરપુરી. શું કહેશું? ગદાધરપુરી. હે સાહેબ, એટલું વિશાળ? હા. અને આ વૈષ્ણવ સંપ્રદાયનું બહુ મોટું તીર્થ સ્થળ જેનું નામ છે શામળાજી, ત્યાં એક મેળો ભરાય છે. આ મેળો સાહેબ ક્યારે ભરાય? આ મેળો જે છે એ ભરાય છે કાર્તક મહિનામાં. ક્યાં મહિનામાં? કાર્તક પૂર્ણિમાના દિવસે મેળો ભરાય છે. અને પછી આગળ જઈને 21 દિવસ સુધી લંબાય છે. કેટલા દિવસ સુધી લંબાય છે? 21 દિવસ સુધી લંબાય છે. અને એટલે જ ગુજરાતનો સૌથી લાંબો હેડતો મેળો કયો? તો શામળાજીનો મેળો. કયો મેળો? શામળાજીનો મેળો સૌથી લાંબો ચાલે છે. સાહેબ, આ મેળો શેનો છે? વર વધુ પસંદગીનો મેળો છે. એ સાહેબ કોનો મેળો છે? આદિવાસીનો મેળો છે. સાહેબ, આદિવાસીનો મેળો કેવો? આદિવાસીનો ભાતીગળ મેળો છે. સાહેબ, આદિવાસીના ભાતીગળ મેળા શું થાય? મેં તમને કીધું એ વર વધુ પસંદગી થાય અહીંયા, રાઈટ? ઓકે સાહેબ. તો સાહેબ, અહીંયા અહીંયા કોની પૂજા કરવામાં આવે છે? કાળિયા બાપજીની. કેની પૂજા કરવામાં આવે છે? કાળિયા બાપજીની. પ્રશ્ન પૂછાય કયા મેળામાં કાળિયા બાપજીની પૂજા થાય, તો પાછો આપણે લોક થઈ જઈએ. સાહેબ, કાળિયા બાપજી એટલે શું? આપણને ખબર જ ન પડે. પણ આદિવાસી કાળિયા બાપજીને ખૂબ માને. સાબરકાંઠા, અને એ સાબરકાંઠાનું કોશીના, આ સાબરકાંઠાનું કોશીના જે છે એ ત્યાંના માટીના બનતા ઘોડાના કારણે જાણીતું છે. અને એ માટીના ઘોડાઓ જે છે એ આદિવાસી કમ્યુનિટી પોતાના કાળિયા બાપજી માટે બનાવે છે. આપણા પુસ્તકમાં બધું જ વર્ણન આવશે, મજા જ આવશે, ગલગલિયાત થશે. ચલો ડન. સાહેબ, મેળો લાંબો ચાલતો બધું તમે કહી દીધું, પણ આની પાછળ કઈક સ્ટોરી હશે ને? તો કે હા, સ્ટોરી છે. એક વખત શું બને છે કે અહીંયા મંદિર જે છે એ મંદિર પર આક્રમણ થાય છે. એ મંદિર પર આક્રમણ થાય છે, મુસ્લિમ આક્રમણ થાય છે. ત્યાંના જે રાજપૂત રાજાઓ હતા એ ખંતીથી લડે છે, ત્યાંના ઠાકોરો શૌર્યથી લડે છે, પણ મુસ્લિમ સૈન્ય મોટું હતું. અને મુસ્લિમ સૈન્ય શું કર્યું કે ગરુડજીના ઉપર એનો ઘા કર્યો, હથિયારનો ઘા ગરુડજી ઉપર થાય છે, અને ગરુડજીનું નાક છુંદાય છે. આ નાક છુંદાતા અચાનક તે કુદરતી રીતના નાકમાંથી અસંખ્ય ભમરાઓ નીકળે છે.
અને આ ભમરાઓ ત્યાંની જે સેના હતી એ સેનાને ડંખવા લાગે છે અને સેના ત્યાંથી ભાગે છે. ફરી એક વખત રાજપૂત રાજાઓ જે છે એ યુદ્ધનું કમાન સંભાળે છે અને એ યુદ્ધ જે છે એ યુદ્ધમાં વિજય મેળવે છે. તો આ એક એની 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 સાક્ષી છે, એનો પુરાવો છે. એવું કહેવાય છે કે એક આદિવાસી વ્યક્તિ જ્યારે હળ ચલાવતો હતો અને એ હળ ચલાવતો હતો ત્યારે એને એક ત્યાંથી એક મૂર્તિ મળી આવી, અને આ મૂર્તિ જે છે એ મૂર્તિ એટલે બીજી કોઈ નહીં, કાળિયા બાપજીની મૂર્તિ. એટલે કે આદિવાસીના દેવ, જે રીતના પીઠોરો છે દેવ પીઠોરો, એવી રીતના કાળિયા બાપજી એટલે વિષ્ણુને ખૂબ માને છે. લગ્ન પ્રસંગ હોય તોય ભલે, કે પછી સારું વર્ષ વર્ષ તમારું સારું જાય એના માટે માનતાઓ રાખવામાં આવે છે, અને એ માનતાઓ પૂરી થતા ત્યાં નિવેદ કરવામાં આવતા હોય છે. તો આદિવાસી કમ્યુનિટી સાથે સંકળાયેલો એક મસ્ત એવો એક આ ઉત્સવ છે. ના ના ના, નહીં જોઈ શકાય, 3 દિન ડિલેટ કરી દેવાનો છે, સ્પેશિયલ તમારા માટે બનાવ્યું છે, બરાબર 3 દિનમાં ડિલેટ થઈ જશે. કોઈને એવું હોય કે દેખાશે તો ના, ડિલેટ થઈ જશે. આવું હે ને કોઈને, ચાલો ત્યારે આગળ વધીએ. આપણે ત્યાંથી આગળ વધીને હવે આપણે જઈ મહીસાગર જિલ્લામાં, હે ને, અરવલ્લી આપણે વાત કરી. અરવલ્લીમાં આપણે શામળાજીના ડુંગરો, શામળાજી ખાતે જે 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 લોકવાયકાઓ છે, લોકગીતો છે, લોકગીતોમાં રણઝણિયું અને પેઝણિયુંનું વર્ણન છે. શેનું વર્ણન છે? રણઝણિયું અને પેઝણિયું, બરાબર. અને ગીતો છે ને, રણઝણિયું રે પેઝણિયું વાગે, શામળાજીના મેળે રણઝણિયું રે પેઝણિયું વાગે, એવું કંઈક. ચલો ત્યારે ઓકે, ત્યાંથી આગળ વધીએ ને. છે ભિલોડાની ટેકરીઓ. કેની ટેકરીઓ છે? ભિલોડાની ટેકરીઓ, શામળાજીના ડુંગરો, ભિલોડાની ટેકરીઓ. અહીંયા એક ડેમ બનાવવામાં આવ્યો હતો અને એ ડેમ જે છે એ મેસવો નામની નદી પર બનાવવામાં આવ્યો હતો. તો શામળાજી કઈ નદીના કિનારે છે? મેસવો નદીના કિનારે. અને એ મેસવો નદીના કિનારે જ્યારે ડેમ બનાવવામાં આવ્યો એ સમય દરમિયાન આપણને બુદ્ધકાલીન અહીંયા આપણને શું મળી આવ્યો? એક સ્તૂપ મળી આવ્યો. શું મળી આવ્યો? એક સ્તૂપ મળી આવ્યો. અને એ સ્તૂપ એટલે ગુજરાતનો દેવની મોરી. કેવો છે? દેવની મોરી. અને આ દેવની મોરીમાંથી મળી આવેલા જે અવશેષો છે એને આજે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના જે મ્યુઝિયમ છે એ મ્યુઝિયમમાં રાખવામાં આવેલા છે. તો આવી બધી વાતો છે, મજા આવે એવું હોય, ઇતિહાસ રસથી ભરેલો હોય, ઊંડાણથી વાંચો તો બહુ મજા આવે, બહુ મજા આવે. પણ તમને ટાઈમ નથી એટલે કાલે અમે 5 વાગ્યા સુધી જાગ્યા છે, પાછો સુઈને તરત જો તમારી સામે આવી ગયો. મહેનત કરતું રહેવાનું સાહેબ. હા, શહેર મોરી નહીં. ઓકે ચાલો, ત્યાંથી આપણે આગળ જઈએ. અને ત્યાંથી આપણે આગળ જઈને આપણે જોઈએ દાહોદ. દાહોદ, છોટાઉદેપુર, પાવાગઢ, આ બધી ટેકરીઓ જે છે એ ટેકરીઓ આપણે ભણવાની છે વિંધ્યના ભાગરૂપે. વિંધ્યાંચલ પર્વતમાળા કે જે ભારતને બે ભાગમાં વહેંચે છે એવી વિંધ્યાંચલ પર્વતમાળા જે છે એ વિંધ્યાંચલ પર્વતમાળામાં દાહોદ જિલ્લામાં એક પર્વતમાળા, એક ડુંગરમાળા જે છે એ ડુંગરમાળા છે. ખૂબ જાણીતા હોય એવો એક ડુંગર છે જેનું નામ છે રતન મહાલની ટેકરીઓ. કેની ટેકરીઓ છે? રતન મહાલની ટેકરીઓ. સાહેબ એવું તો શું છે કે તમે એમ કહો છો બહુ જાણીતી છે? આ રતન મહાલની ટેકરીઓ જે છે એ રતન મહાલની ટેકરીઓ રીંછ અભયારણ માટે જાણીતી છે. શેની માટે જાણીતી છે? રીંછ અભયારણ. ગુજરાતમાં 5 રીંછ અભયારણ આવેલા છે. એક રતન મહાલ રીંછ અભયારણ દાહોદ, બનાસકાંઠામાં આવે જેસોર અને બાલારામ, પંચમહાલ પાવાગઢ જે છે એ પાવાગઢમાં આપણને જોવા મળશે જાંબુ ઘોડા, અને એક આપણને જોવા મળશે નર્મદામાં ડેડિયા પાણી, બરાબર. તો આ 5 રીંછ અભયારણો છે એ પૈકીનું નર્મદા ખાતે, સોરી દાહોદ ખાતે કયું છે? દાહોદ ખાતે આપણને જોવા મળશે રતન મહાલ રીંછ અભયારણ. ત્યાંથી આગળ આવો એટલે તમને પા વા ગ ઢ એવો એક ગ ઢ જોવા મળશે. આ યાદ રાખજો, નકર ઢ થઈ જશે. પા એટલે શું? ચલો મને કોણ કહે છે પા એટલે શું?
પાનો મતલબ શું? આજકાલના 2000 પછીના મોડેલને પા એટલે સમજાય નહીં. લેટેસ્ટ મોડેલ હોય ને 2000 પછી એને નો ખબર પડે પા એટલે શું. જોઈ પા એટલે પાપા, ભાઈ ભાઈ. હારું થયું એમનું કીધું પા એટલે પાણી પા. ચાલો, હા પા એટલે 1/4 પા ભાગ. વેરી ગુડ. ઠાકોર રજનીકાંત તમે ખોટા છો. પા એટલે 1/4 થાય, 0.25. હા તો બહેનું શું ખબર છે? બહેનું એવું કે એક સારી એવી જગ્યા જોતા હતા બ્રહ્માજીની, બધા કે એક એવી જગ્યા જ્યાં આપણને મજા આવી જાય તપ કરવાની. અને એટલા માટે એવું કહેવાય છે કે આ ઉપરથી એક આ છે ને આ ડુંગર પડ્યો, ઉપરથી ડુંગર પડ્યો, દિવ્ય ડુંગર છે, ઉપરથી પડ્યો. અને એ ડુંગર પડતા લગભગ એના ત્રણ ભાગ જે છે એ ત્રણ ભાગ ડૂબી ગયા, મતલબ કે અંદર જમીનમાં ધસી ગયા. અને માત્ર એનો પા ભાગ બહાર રહ્યો અને એ એવી રીતના એનું નામ પડ્યું પાવાગઢ. પાગઢ એવી રીતના પાવાગઢ. એવી રીતના જૂનાગઢની પણ સ્ટોરી છે, જૂનાગઢની પણ સ્ટોરી છે કે જ્યારે ગ્રહરિપુ જે છે એ ગ્રહરિપુ જ્યારે ત્યાંથી જંગલમાંથી પસાર થતો હતો ત્યારે ગ્રહરિપુ જે છે એ ગ્રહ નહીં, એક શિકારી ત્યાં જંગલમાંથી પસાર થતો હતો, શિકાર કરવા માટે જતો હતો, સોરી કઠિયારો, કઠિયારો લાકડા કાપવા માટે જતો હતો. અને એક જંગલમાં એક સાધુને મળે છે, સાધુને પૂછે છે કે સાધુ કે ઓલું દૂર દૂર દેખાય શું છે? તો કે એ જૂના છે. શું છે? એ જૂના છે. પછી એ કઠિયારો જે છે એ કઠિયારો રાજાના રાજમાં જાય છે અને રાજાને વાત કરે છે કે રાજા જંગલમાં આવી એક જગ્યા છે તમે હાલો જોવા. અને ગ્રહરિપુ જે છે ગ્રહરિપુ ત્યાં જોય છે, જાય છે, જોવે છે. અને ગ્રહરિપુને એક ગઢ દેખાય છે. અને પછી જૂનાથી વિશેષ કઈ ખબર નથી કારણ કે ઓલો વ્યક્તિ તો એને જ બધી ખબર હતી ને, એ પછી ઋષિ મળતો નથી ને એટલા માટે પછી એનું નામ પાડી દેવામાં આવે છે જૂનાગઢ. તો જૂનાગઢ પાછળ આવી સ્ટોરી છે, વિચારો. સમજાય? બધી જ વસ્તુ પાછળ કઈક ને કઈક સારી એવી સ્ટોરી છુપાયેલી છે, પણ ગોતવાનો પ્રયત્ન કરો તો મળે. આ તમે ટ્રાય કરજો, નહીં મળે તમને, પણ આપણી બુકમાં આવશે. આપણી બુકમાં જયારે હું જૂનાગઢ નું વર્ણન કરીશ ત્યારે આવશે. સમજાય? એટલે આ બધી બધી નાની નાની વસ્તુઓ છે જે કામની છે, બધી ઉપાડી લીધી, ઉપાધી કરવાની જરૂર નથી. ટેન્શન નકો રે બાબા, આપું નહીં ના. ચલો તો જૂનાગઢ ને મૂકો અત્યારે પાવાગઢમાં છે તો ઓકે. અને એવું કહેવાય છે કે એ જે મહેલ બન્યો ને એ મહેલ ગ્રહરિપુ એ જ બનાવ્યું. પછી ગ્રહરિપુ, પછી તમને ખ્યાલ છે કે રા નવઘણ આવે છે ને રા માંડલિક, છેલ્લો રા વંશનો 23મો રા શાસક જેનું નામ છે રા માંડલિક, અને એને એમ બી હરાવે છે, એટલે કે મોહમ્મદ બેગડો જે છે એને યુદ્ધમાં હરાવે છે અને જૂનાગઢ કબજે કરે છે. અને જૂનાગઢ જે છે એ જૂનાગઢ, ચલો હું તમને પ્રશ્ન પૂછું, 5-6 પ્રશ્ન પૂછું. ચલો એની પાછળ મથવું ન પડે. એની પાછળ કાલે એક બુક ઈસવીસન 1930માં લખેલી મેં વાંચી આખી, ત્યારે મને ખબર પડી. ઈસવીસન 1930માં લખેલી એક બુક મેં કાલે વાંચી ત્યારે મને ખબર પડી. ચલો ચાંદા સુરત મહેલ નો આવે ભાઈ, એ પાવાગઢમાં નો આવે ચાંદા સુરત મહેલ. ચાંદા સુરત મહેલ જે છે એ મહેમદાબાદ ખાતે આવે. ઓકે હું તમને પ્રશ્ન પૂછું, રુદ્રમહાલ જે છે એ રુદ્રમહાલ, એ રુદ્રમહાલ જે છે રુદ્રમહાલ કેટલી હાઈટ નો હતો, કેટલા કેટલા મજલા નો હતો, કેટલી કેટલી ઊંચાઈ ધરાવતો હતો રુદ્રમહાલ? સાત માળ, ઓકે, બે માળ, ઓકે. હવે કઈ નવું કરવું છે? કઈ નવું? ત્રણ માળ, સાત માળ, વાહ ભાઈ વાહ, સાત માળ, સાત માળ, સાત માળ, સાત માળ, સાત માળ. ઓકે
અગિયાર માળનો હતો. કેટલા માળનો હતો? અગિયાર માળનો. કોઈ દિવસ તમે ક્યાંય વાંચ્યું નહીં હોય ને કદાચ કોઈ વારસાન શિક્ષકને તમે આ વાત કરશો ને તો એને એને તો મગજમાં જ નહીં ચડે, બરાબર? કારણ કે કોઈ દી ભણાવ્યું જ નહીં હોય. એટલા એમ એવું નથી કેતો હું જ ભણાવું છું, પણ મારો કહેવાનો મતલબ શું છે ખબર છે કે આ બધી ડિટેલ જે ઓરિજિનલ ઊંડાણથી ઉપાડી છે, અને આ ડિટેલ ક્યાંની છે તમને એ હું તમને કહી દઉં. ડિટેલ ક્યાંની છે ને એ હું તમને કહી દઉં. પ્રબંધ ચિંતામણી નામનો ગ્રંથ છે ને એમાં રુદ્રમહલનું બહુ સારું એવું વર્ણન છે, પણ સાથે સાથે હેમચંદ્રાચાર્યએ લખેલું દ્રયાશ્રય નામનું જે કાવ્ય છે એમાં આ રુદ્રમહાલનું વર્ણન છે. એમાં એને એવું કીધું છે કે આપણી હિન્દુ જે મેથોલોજી છે મેથોલોજી પ્રમાણે અગિયાર ટોટલ રુદ્ર હોય, અને દરેક માળે એક રુદ્ર હતો એટલે એકાદશ રુદ્ર બન્યા. કેટલા રુદ્ર બન્યા? એકાદશ રુદ્ર બન્યા, અને એકાદશ રુદ્ર માટે અગિયાર માળનો રુદ્રમહાલ. અને અલફ ખાન જે છે એ અલફ ખાન રુદ્રમહાલને જયારે તોડવામાં આવે છે સાહેબ, 300 તોપોનો એનો ઉપયોગ કર્યો હતો, 300 તોપો ઉપયોગ કર્યો હતો માત્ર રુદ્રમહાલને તોડવા માટે. સહસ્ત્રલિંગ સરોવરમાં વ્યક્તિ નાતો હોય અને રુદ્રમહાલના દર્શન થતા રુદ્રમહાલના દર્શન કરી શકતો, સહસ્ત્રલિંગ તળાવમાં ડૂબકી મારી નહીં, એ રુદ્રમહાલની વૈભવતા હતી. કે સોમનાથ મંદિરને ઝાંખો કરતો હતો, અને એટલા જ માટે દિલ્હીનો રાજા અલ્લાઉદ્દીન ખિલજી જે છે એની વૈભવતાથી ચીડાણો અને અલફ ખાનને મોકલ્યો હતો ડોહોરે. સમજો વાત. અને આ રુદ્રમહાલ જે છે એ રુદ્રમહાલ અંતે ધ્વંસ થયો, રુદ્રમહાલ અંતે જર્જરિત થયો, પણ એની કલા, એની શિલ્પો, એના શિલ્પ સ્થાપત્ય એટલા ઉત્તમ અને અજર હતા કે ત્યાંનો એક રાજા અમદાવાદનો, અને એનું નામ છે અહેમદ શાહ, આ અહેમદ બાદશાહ જે છે અહેમદ શાહે એવું કહેવાય છે કે ત્યાંથી રુદ્રમહાલ જે છે એ રુદ્રમહાલના શિલ્પ સ્થાપત્યો અમદાવાદમાં લીધા, અને એને બનાવેલા સ્થાપત્યોમાં એ સ્થાપત્યોનો ઉમેરો કર્યો. પછી શું થયું કે પછી આ રુદ્રમહાલની એક દિવાલ હતી, એ દિવાલની બાજુમાં એક દિવાલ, આ બે દિવાલોને જુદી કરી દેવામાં આવી. અહીંયા જે સૂર્યકુંડ હતો એ કુંડને હોજમાં કન્વર્ટ કરી દેવામાં આવ્યો, અને આ હોજ જે છે એ હોજમાં જ્યારે મુસ્લિમ કમ્યુનિટી નમાઝ પડે ત્યારે નમાઝ પડવા માટે અહીંયાથી પાણી લેવામાં આવતું, અને અહીંયા અહીંયા એ લોકો નમાઝ પડતા. પણ ઈસવીસન 1980માં જ્યારે આ રુદ્રમહાલની આ દિવાલ પડી, તો એ દિવાલ પડતા ત્યાંથી અંદરથી શિવ ભગવાનનું મસ્તક અને ઘણા બધા શિલ્પ સ્થાપત્યો હિન્દુ શાસ્ત્રના મળ્યા. એટલે એ એની વૈભવતાઓનું વર્ણન કરે છે. તો છે સાહેબ, આ તો ઉંડાણમાં જાઓ ઘણું છે, આ તો ખાલી એક ડેમો આપ્યો કે કેટલું હોઈ શકે, ને તમને રુદ્રમહાલ કેટલો હોય ખબર હોઈ શકે, અને રુદ્રમહાલ કેટલો ઊંડો હોઈ શકે, રાઈટ? એવું જરાય નથી કે મને આવડે હે મારે દેખાડવું, બરાબર? અને એવું હોય તો એવું રાખો, બીજું શું, આપણે ભણવાનું છે, મસ્ત ભણવાનું, બરાબર ને? અને તમને સરપ્રાઈઝ એ દેવાની હતી કે દિવાળીના દિવસે હું ભણાવીશ, ને 72 વર્ષ દિવસે હું ભણાવીશ, ને લાઈવ જ ભણાવીશ, સમજાય? ચાલો ત્યારે તો એ પાવાગઢ જે છે એ પાવાગઢ આપણને અહીંયા જોવા મળ્યો, અહીંયા આપણને જોવા મળ્યો પાવાગઢ, રાઈટ? આ પાવાગઢ જે છે એ પાવાગઢ જ્વાળામુખી ઉદ્ગારના કારણે બનેલો છે. કેના કારણે બનેલો છે? જ્વાળામુખી ઉદ્ગારના કારણે બનેલો છે. આ પાવાગઢ જે છે એ પાવાગઢમાં તેલિયું તળાવ આવેલું છે, દૂધિયું તળાવ આવેલું છે, અને છાછિયું તળાવ આવેલું છે. તેલિયું, દૂધિયું અને છાછિયું તળાવ આવેલું છે. આ જ પાવાગઢ જે છે એ પાવાગઢની તળેટીમાં, પાવાગઢની તળેટીમાં ચાંપાનેર નામનું એક શહેર વસેલું છે, નગર વસેલું છે. અને આ ચાંપાનેર જે છે એ ચાંપાનેર ખાતે ચાંપાનેરનો મહેલ આવેલો છે, જે જાણવા જોવા જેવો છે. આ ચાંપાનેર જે છે, ચાંપાનેરને 2004માં ગુજરાતની પહેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નામાંકિત થયેલો છે. એના શિલ્પ સ્થાપત્ય જોવા જેવી છે, ખાસ કરીને એના કમાનો જે છે જોવા જેવા છે. આપણી બુકમાં એક દરવાજા સ્થાપત્ય કરીને એક સ્થાપત્યનો એક અલગ પોર્શન આવશે, ભારત ગુજરાતના બધા દરવાજા એમાં આવી જશે. ચલો, તો આ યાદ રાખજો. અહીં પણ એક શક્તિ સ્થળ છે જેને આપણે ઓળખીએ છીએ, મહાકાળીનું મંદિર. અને આ મહાકાળી માં જે છે એ મહાકાળી માનું મંદિર અહીંયા છે, બરાબર? અને એવું કહેવાય છે કે અહીંયાનો એક રાજા હતો, રાજાનું નામ હતું પતઈ રાજા, જેનું નામ હતું જયસિંહ રાવળ. અને આ જયસિંહ રાવળ નામના રાજા જે છે એ રાજા એક વખત મદિરા પાન કરી, અને મદિરામાં દૂત થઈને એવું કહેવાય છે કે માતાજીનો હાથ પકડી લે છે, એમ કે છે મારા સાથે વિવાહ કરો, અને અંતે એના કાળનું કારણ બને છે. જયસિંહ રાજા જે છે, જયસિંહ રાજા
અને મહંમદ બેગડાનું યુદ્ધ થાય છે, મહંમદ બેગડાના યુદ્ધ અને જયસિંહ રાજાના યુદ્ધમાં મહંમદ બેગડો જીતે છે અને ગુજરાત વર્ષમાં પહેલું એવું યુદ્ધ રચાણું કે જેમાં મહંમદ બેગડાએ તોપગોળાનો ઉપયોગ કરી અને એક યુદ્ધ જીતું અને એ છે ચાંપાનેરનું યુદ્ધ. પ્રશ્ન પૂછાય, ગુજરાતમાં સૌથી પહેલા કયા યુદ્ધમાં તોપગોળાનો ઉપયોગ થયો હતો? ત્યારે કવિ લખશે દાંત કાઢતા કાઢતા કે ચાંપાનેર. કયું? ચાંપાનેર. ઓકે, ડન. યસ, આપણે દિવાળીના સમયે જોવું છે કેટલી સંખ્યા થાય છે અને એ સંખ્યા ઉપરથી આપણે નક્કી કરશું કે પછી મારે યુટ્યુબમાં આવું કે નહીં. આવું તો કેટલું આવું, હમણાં હું ખોવાઈ ગયો હતો ને, જો નહીં આવે તો પાછું એમના હું ખોવાઈ જઈશ. કારણ એનો એ જ છે કે સંખ્યા હોય તો શિક્ષકને ભણાવવાની બહુ મજા આવતી હોય છે. બિલીવ મી, આ તમારા માટે છે ને, એમાં આમાં જ કાંઈ એવું છે, મેં તમારા પાસે પૈસા માંગ્યા હે, પેલા 1000-1000 રૂપિયા સારું લાગ્યું હોય તો નથી માંગ્યા ને, ફ્રીમાં છે, સમજે? કોઈ વાંક કાઢ્યા, કોઈ નો કાઢીએ કે આવું કન્ટેન્ટ તમે ક્યાંય ભણ્યા છો? કોઈ જગ્યાએ તમે ડુંગરાળ પ્રદેશ ભણ્યા, એમાં આટલું કન્ટેન્ટ ભણ્યા, એક વખત એક સિંગલ વ્યક્તિ આ પાડી દે, મારે ખાલી પૂછવું છે ક્યાં ભણ્યા છે. હજી એક વખત કહું છું, અભિમાન કોઈ દિવસ ન હોય, મારે ન હોય, તમારે ન હોય, કોઈને ન હોય, પણ હા, આપણને આપણો કન્ટેન્ટ ઉપર વિશ્વાસ હોવો જોઈએ. કૃતિ પરમાર ભણ્યા છે. ઓકે કૃતિબેન, ક્યાં ભણ્યા છો? કોપી કરવાનું કરવા દેવાનું સાહેબ, હું કોઈ દી નથી રોકતો. એનું કારણ તમને સમજાવું કે કોપી કરી અને છોકરાને કંઈક મળતું હોય ને તો એની મજા છે, સમજાય? કોપી કરીને છોકરાને કંઈક મળતું હોય તો મજા છે. મારા મારા વિડીયો કોપી કરીને ભણાવે છે, છોકરાને કંઈક આપે છે, એમાં મજા છે. હા, પછી એમ કે ના મારું જ છે તો પછી આમાં એક મેં મમરો મૂક્યો હોય, આમાંથી એક 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 પોઈન્ટ એવો હોય જે હકીકતમાં ક્યાંય હોય જ નહીં, ક્યાંય ન હોય એવું, એ ઓરિજિનલ હોય જ નહીં, પણ એ મેં મમરો મૂક્યો હોય, પછી એમ કે ને ના મારું જ, પછી મારે એમ કેવું પડે કે આ આ તથ્ય કાઢ દે ખાલી, ક્યાંથી હતું? ભાઈ ઊંધે માથે થાય ને તો એનાથી ન મળે, કેમ કે એવું તથ્ય જ ન હોય, સમજે? ચલો ત્યાંથી આપણે આગળ વધીએ. પછી આપણે જોઈએ દાહોદમાં રતન મહાલની ટેકરીઓ અને પંચમહાલમાં પાવાગઢનો ડુંગર. છોટા ઉદેપુરમાં આપણને જે ટેકરીઓ જોવા મળશે એ ટેકરીઓના નામ આપણે યાદ રાખવાના છે. કઈ કઈ ટેકરીઓ છે જેટ હું જોઈ લો, છોટા ઉદેપુર તમને નડે એમ નથી ને? હા ચલો, આ છોટા ઉદેપુરની જે ટેકરીઓ જે છે એ છોટા ઉદેપુરની ટેકરીઓમાં આપણને જોવા મળશે આંબા ડુંગર, આપણને જોવા મળશે ડુંગર ગામ, આપણને જોવા મળશે નૈતીની ટેકરીઓ, રાઈટ? આંબા ડુંગર, ડુંગર ગામ, નૈથીની ટેકરીઓ જે ડુંગરાળ વિસ્તાર છે ત્યાંથી આપણને બહુ મોટી એવી માત્રામાં ફ્લોર સ્પાર મળી આવે છે. શું મળી આવે છે? ફ્લોર સ્પાર મળી આવે છે, એક એવી ધાત્વિક ખનિજ કે જે ધાતુઓના પીગાળવામાં ઉપયોગી બને, એક એવી ધાત્વિક ખનિજ કે ધાતુઓના શુદ્ધિકરણમાં ઉપયોગી બને, એક એવી ધાત્વિક ખનિજ જે એશિયામાં સૌથી વધુ મળે, એક એવી ધાત્વિક ખનિજ જે ગુજરાતમાં સૌથી વધુ છોટા ઉદેપુરના આંબા ડુંગરમાંથી મળે, એક એવી ધાત્વિક ખનિજ કે ભારતમાં સૌથી વધુ ગુજરાતમાંથી મળે, એક એવી ધાત્વિક ખનિજ જે વિશ્વમાં સૌથી વધુ ગ્રીનલેન્ડ નામના ટાપુ દેશમાંથી મળે, એ છે ફ્લોરસ્પાર. કેવું છે? ફ્લોરસ્પાર. આના શુદ્ધિકરણના પ્લાન્ટ ત્યાં બાજુમાં કડીપાણ નામના ગામ ખાતે છે,
તો આંબા ડુંગર, ડુંગર ગામ, નૈતીની ટેકરીઓ અહીંયા આપણને જોવા મળશે. સાથોસાથ એક બીજો ડુંગર શ્રેણી પણ આપણને જોવા મળશે જેનું નામ છે છુચ્છાપુરા. એવું છે, છુચ્છાપુરા. અને આ છુચ્છાપુરા શેના માટે જાણીતું છે? તો કે છુચ્છાપુરા જાણીતું છે ડોલોમાઇટ માટે. કેના માટે જાણીતું છે? ડોલોમાઇટ માટે. ગ્રીન કલરનો જે ડોલોમાઇટ જે છે એ છુચ્છાપુરાની શાન છે. છુચ્છાપુરામાંથી ગ્રીન રંગનો, લીલા રંગનો આરસ મળી આવે જેને આપણે ડોલોમાઇટ ના નામે ઓળખીએ છીએ. રાઈટ, ચલો, છુચ્છાપુરામાંથી ડોલોમાઇટ 100%. ચલો, ત્યાંથી આપણે આગળ વધીએ. છોટાઉદેપુર જોઈ લીધું. છોટાઉદેપુરમાં આમાં કઈ લગભગ બાકી નથી, પણ જોઈ નર્મદા અને તાપી. હકીકતમાં કેવું છે ખબર છે, આવી રીતના એક પર્વત શ્રેણી છે દાહોદ છોટાઉદેપુરમાં, આ વિસ્તારમાં એક જે પર્વત શ્રેણી છે તમને જોવા મળશે. આ પર્વત શ્રેણીનું નામ શું છે? આ પર્વત શ્રેણીનું નામ છે વિંધ્યાંચલ. વિંધ્યાંચલ જેવી ખતમ થાય એટલે આવી રીતના એક નદી પસાર થાય છે જેનું નામ છે નર્મદા ખુદ. નર્મદા નદી આવી રીતના આ વિંધ્યાંચલ અને સાતપુડાની વચ્ચેથી વહેતી જોવા મળે. જેવી નદી ખતમ થાય એટલે પાછી એક ડુંગર શ્રેણી જોવા મળે. એ ડુંગર શ્રેણીનું નામ શું છે? એનું નામ છે સાતપુડા. અને એ જ સાતપુડા પર્વત શ્રેણીના ભાગ રૂપે આપણને અહીંયા જે ડુંગરો જોવા મળશે એની જો કવિ વાત કરે તો કવિ વાત કરે શું કહેશે? નર્મદા નામના જિલ્લામાં આપણને જે ટેકરીઓ જોવા મળશે એ ટેકરીઓ પૈકીની જે યાદ રાખવા જેવી છે એ છે રાજપીપળાની ટેકરીઓ. કેની ટેકરીઓ છે? રાજપીપળાની ટેકરીઓ. આ રાજપીપળાની ટેકરીઓ શેના માટે જાણીતી છે? રાજપીપળાની ટેકરીઓ ત્યાંથી મળી આવતા અકીક માટે જાણીતી છે. ભરૂચ સૌથી વધુ અકીકનું ઉત્પાદન કરે, સૌથી વધુ કટિંગ પોલિશિંગ ને એ બધું ખંભાતમાં થાય. પણ નર્મદામાં રાજપીપળાની ટેકરીઓ જે છે, રાજપીપળાની ટેકરીઓ પણ અકીકના ઉત્પાદન માટે જાણીતી છે, અકીકની ખાણો માટે જાણીતી છે. અકીક એટલે શું સાહેબ? અકીક એટલે રંગબેરંગી કલાત્મક પથ્થરો કે એક સમય દરમિયાન બહેનો પોતાના આભૂષણોમાં ઉપયોગ કરતી. પલ્લુ કર્યું તે પતિ, અલંકારનો ઉપયોગ કરતી. સજના હે મુજે સજને કે લીએ, આ બસ એ સમજાઈ ગયું. તો એ અકીકનો ઉપયોગ કરતી. આ જ અકીક એક સમયે ભારતથી વિદેશમાં બહુ મોટી માત્રામાં નિકાસ થતી. આજે પણ અકીકનો નિકાસ ભારત કરે છે, પણ અકીક એટલું બધું હવે નથી બેનિફિશિયલ કે એટલા બધા એ માર્કેટ નથી એની. એક સમય દરમિયાન અકીક જે છે એ અકીકનો ઉપયોગ થતો, અને આ અકીકનો શોખીન એક રાજા હતો ને એ રાજાનું નામ છે જલાલુદ્દીન મોહમ્મદ અકબર. અકબર નામનો રાજા જે છે એ અકબર નામનો રાજા અકીકનો શોખીન હતો. અને એવું કહેવાય છે કે મુઘલ સમય દરમિયાન અકીક જે છે એ અકીક અહીંયાથી દિલ્હી જતા. તો આ થઈ ગઈ અકીકની વાત. રાજપીપળાની ટેકરી સાહેબ, રાજપીપળાની ટેકરી તો ત્યાં રાજપીપળાનો મહેલ માટે પણ જાણીતી છે. 1000 બારીવાળો મહેલ. કેવી? 1000 બારીવાળો મહેલ. ત્યાં there are 1000 windows in the રાજપીપળા મહેલ. રાજપીપળાના મહેલમાં 1000 બારીવાળો મહેલ છે. જોવા જેવો છે, હું ગયો નથી 100%, પણ યાદ રાખજો. તો રાજપીપળાની ટેકરીઓ છે એ રાજપીપળાની ટેકરીઓનું પાછું ઊંચું શિખર કહ્યું એવું પાછું છે. અને એ શિખરનું નામ છે માથાસર. બરડાનું હતું આભપરા, તો રાજપીપળાનું છે માથાસર. બરડાનું હતું આભપરા, તો આનું છે માથાસર. અને આ જ રાજપીપળા ખાતેથી એક વ્યક્તિનો, એક ચિત્રકારનો જન્મ થયો હતો જેનું નામ છે રસિકલાલ પરીખ. કોણ છે? રસિકલાલ પરીખ. રાઈટ, અમારે તો દ્રોહી છે દિવાળી. હા, એ પરમજીત થાય. હાલે હાલે હાલે, ના 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 ના, કાલે મોકલજો, ચાલશે. ના ના, પાકું પાકું, કાલ મોકલજો, ચાલશે. ચલો.
ઓકે ચાલો ત્યારે તો આપણે ભણ્યા રસિકલાલ પરીખ, રસિકલાલ પરીખ યાદ આવે એટલે તરત તમને યાદ આવે મેના ગુર્જરી, શું યાદ આવે? મેના ગુર્જરી. ભવાઈનો છટાનો ઉપયોગ કરી અને ભજવેલું એક લખેલું નાટક અને એનું નામ છે મેના ગુર્જરી. તમે નાટક વાંચશો ને સાહેબ, આપણી બુકમાં નાટક ભવાઈ તમે વાંચશો ને આપણી બુકમાં, તમને એટલું આમ 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 કે પોરોના પલા છૂટશે. હા 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 મોજ આવી ગઈ, મોજ આવી ગઈ. 400 પેજની બુક બનવાની છે પણ તોડી નાખે એવી, જેપીએસસી માં ગમે ત્યાં કાઢે આપણને આવડી એવી એવી બુક બનવાની છે. યુ આર વેઇટિંગ, આઈ નો યુ આર વેઇટિંગ, યુ પીપલ આર વેઇટિંગ. પણ સાહેબ તમારો જે આ જે 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 ધીરજ છે ને, જે તમે રાહ જોઈને બેઠા છો ને, એ સાકાર થશે. મારે આમ કદાચ એક રૂપિયો મને ન મળે ને તો મને કાંઈ વાંધો નથી, પણ મારે આ બુક જે છે બુક એટલા જ માટે બનાવી છે કે એવું કન્ટેન્ટ મળે તમને, તમને એમ થઈ જાય કે ના સાહેબ આમાં આનાથી વિશેષ કઈ ન હોઈ શકે. ચલ ક્યારે આવવાની છે? આવતા મહિને તમે રાહ જુઓ છો ને, આવી જશે, ઉપાધિ ન કરતા હો. ઓકે ચલો ત્યાંથી આગળ વધી, નર્મદાથી આગળ વધી તાપી, અને તાપીમાં આવેલો છે સોનગઢના ડુંગરો. કેરા ડુંગર આવેલા છે? સોનગઢના ડુંગરો આવેલા છે. અને આ સોનગઢના ડુંગરો જે છે, એ સોનગઢના ડુંગરો પણ એક ઇતિહાસ છાપીને બેઠો છે ને, એ છે સોનગઢનો કિલ્લો. કેનો કિલ્લો છે? સોનગઢનો કિલ્લો. ભારતમાં જ્યારે પેશવાઈ શાસન હતું ને, એ ભારતનું પેશવાઈ શાસન જાહેર ચહલકદમી કરે છે ગુજરાતમાં, અને એ ગુજરાતમાં ચહલકદમી કરી અને ડાંગ વિસ્તાર કાપી અને સોનગઢ પહોંચે છે, ત્યારે સોનગઢ ખાતે કિલ્લો જે છે એ કિલ્લો બનાવવામાં આવે છે. સૌથી પહેલો બનેલો કિલ્લો જે છે એ કિલ્લો અહીંયાનો છે સોનગઢ. અને સાહેબ એવું કહેવામાં આવે છે કે આ સોનગઢના કિલ્લામાં એક એવું ભોંયરું હતું, એક એવી સુરંગ હતી કે જે છેક મહારાષ્ટ્ર, એ મહારાષ્ટ્રના કિલ્લામાં નીકળતી. અને તાલાજી મનુસરે જે છે એ તાનાજી મનુસરે એ તાનાજી મનુસરે જે છે એ તાનાજી મનુસરે અહીંયાથી આ ભોંયરા થકી એ કિલ્લા સુધી પહોંચતા હતા. એ ગઢ આલા પર સિંહ ગેલા, એક નાનકડો એવો દીકરો ધીમે 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 કરતો મોટો થતો હોય. આની કોઈ જીજીબાઈ છે, જીજીબાઈ ને ત્યાં એક પ્રતાપી કુંવરનો જન્મ થાય. મજા આવે એવી એક સ્ટોરી છે, સમજાવું તમને, મજા આવશે. બને છે શું કે દુશ્મન જે છે એ દુશ્મનો આખો કિલ્લે બંધી કરે છે, દુશ્મન આખી કિલ્લે બંધી કરી દે છે, દુશ્મન કિલ્લે બંધી કરી દે છે અને એ કિલ્લે બંધી કરે છે અને કહે છે કે ભાઈ શત્રુને હાજર કરી દો, હવે તમે તમારી જાતને સમર્પિત કરી દો, હવે તમે હારી જ ગયા છો. અચાનક જ તે સાહેબ એ કમાળ ખુલે ટ્રાટ કરીને, અને અંદરથી બે ઘોડાઓ જે છે, બે ઘોડાઓમાં પલાંગેલા બે ઘોડેસવારો જે છે, ઘોડેસવારો ત્યાં ધમાધમ ભાગડતા કરતા નીકળે. તરત તરત જે મુસ્લિમ સેનાની હતો એ તરત તરત આક્રમણ કરવાનું એક સૂચન આપે છે કે પાછળ પડો અને એને એને તમે ગમે એમ કરીને જીવતો અથવા તો મળતો એને પકડી લો. અને આખી સેના એ બે ઘોડેસવારની પાછળ જાય છે. સામે બે આગળ બે ઘોડા હેલા જાય છે અને પાછળ આખી સેના જે છે સેના એની પાછળ જાય છે. બને છે શું કે એક સગટ વચ્ચે આવે છે, એક ગાડું વચ્ચે આવે છે, માર્ગમાં એક ગાડું આવે ને એ ગાડું આખે આખું ભરેલું હોય છે, ગાડું આખે આખું લાકડાઓથી ભરેલું હોય છે. અને એટલા માટે પેલો ઘોડેસવાર જે છે, ઘોડેસવાર બીજા ઘોડેસવારને કહે છે કે ભાઈ આ હું ટપી શકીશ કે નહીં, અને બીજો ઘોડેસવાર એમ કહે છે કે થોડીક વાર સાઈડમાં જાઓ, હું ટપી જઉં છું. ઘોડાના બે ડાબલાઓ પાછા ખેંચે છે, પછી એવું કહેવાય છે કે આખે આખું જે ગાડું જે છે એ ગાડું આખું સકટને એ પલાંગી જાય છે. પછી બીજો ઘોડેસવાર એને પલાંગે, ધીમે 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 આગળ ધપતા જતા હોય. અને અચાનક જ તે સાહેબ એ ઘોડેસવાર જે છે, એક સ્ત્રી છે ને એક પુરુષ છે, જે સ્ત્રી ઘોડેસવાર છે, એમ કહે છે કે ભાઈ હવે તમે અહીંયાથી તમારા માર્ગે વહી જાઓ, મારે પ્રસૂતિની પીડા સર્જાણી છે, હું બાળકને જન્મ દેવા જઈ રહી છું, તમે તમારો જીવ બચાવીને નીકળી જાઓ. સમ દે છે કે તમે અહીંયાથી નીકળી જાઓ, અને એ ઘોડેસવાર જે છે ઘોડેસવાર સમના કારણે ત્યાંથી નીકળી જાય છે. અને એ ભારતની વિરાંગના જે છે એ વિરાંગના પ્રસૂતિની પીડા હોવા છતાં સાહેબ એ હો ગાવનું અંતર જે છે, હો ગાવનું અંતર એ ઘોડાથી કાપે છે. એ ભારતની આર્ય નારી, હાથમાં બંબોળ ભવાની ખુલી અને સામે આખી સેના, અને આખી સેના જે છે સેના એને ઘેરી લીધેલી.
સામે એક નાનકડો એવો દેરો દેખાય છે મહાદેવનો. ઘણા બધા પગથિયાઓ છે, પગથિયાઓ ચડીને દેરા તરફ જવાનો પ્રયાસ કરે છે, અને ત્યાંનો એક સેનાની જે છે એ સેનાની આક્રમણ કરવા કહે છે, અને એ બંબોળ ભવાની ખાલી ફેરવે છે ત્યાંના બધા સૈનિકો સ્તબ્ધ થઈ જાય છે. પછી પાણી પોતાની રીતના જેમ માર્ગ કરી લે એવી રીતના એ આર્ય નારી જે છે એ ધીમે 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 કરી અને એ જેટલા પણ પગથિયાઓ હતા બધા જ પગથિયાઓ પાર કરી અને ઉપર જે શિવાલય હતું એ શિવાલયને બંધ કરી દે છે અંદર. અને હવે એ જે 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 મોગલ સેનાપતિ હતો એને અફસોસ થાય છે ને એમ થાય છે કે આ હા હા કે આના આ આ જે ઘટના બની છે આ ઘટનાથી તો મારો પરવર્તીગાર મારો ખુદા પણ મને માફ નહીં કરે, જો કદાચ આની સાથે કંઈક ખોટું થશે તો. કારણ કે પુત્રને જન્મ દેવા જઈ રહી હતી ત્યારે એમ કે છે કે બેન તું મને કે તું એક વખત ખાલી હુકમ કર, હો હુવાણનને તારી સામે ગોઠવી દઉં, તું ખાલી એક વખત હુકમ કર. પણ માને નહીં સાહેબ, અંદર વહી ગઈ, પોતાની રીતે બાળકને જન્મ આપ્યો, પોતાની રીતના એનું જે જે જેની નાળ બાંધેલી હોય ને નાળ એ સાહેબ પથ્થરથી ટીપી અને એ નાળને તોડી અને એ નાળથી બંને સાહેબ ગાંઠો મારી, અને જેવો ત્યાં હુમાઓનો અવાજ આવે છે બાળક જન્મનો અવાજ આવે છે ને ઓલો સેનાપતિ બધા રાહ જોઈને બેઠા છે કે સાહેબ કેનો જન્મ થશે કેનો જન્મ થશે કેનો જન્મ, થોડીક થોડીક વારે પૂછે અને જેવો જન્મ થાય તરત જ પૂછે કે કોણ જન્મ, તો કે તારો કાળ જન્મ, તો કે મારું એનું મોઢું જોવું છે, 18 વર્ષનો થાય ખાંડાના ખેલ ખેલાય અને મેમ મામલો જ્યારે મેદાને ચડે તારી છાતી પર ચડીને જયારે ખંજર ભોકે ત્યારે કહેજે કોણ છે, એનું નામ હતું શિવાજી. શિવનેરીનો કિલ્લો અને એ શિવ ભગવાનનું સાનિધ્ય ત્યાં જન્મ થતો થયો હોવાના કારણે એનું નામ હતું શિવાજી. આવી રીતના જન્મ આવ્યો, ભેગી થઈને આવી રીતના કંઈક જન્મ આવ્યો. ધીમે ધીમે શિવાજી મોટા થતા હોય છે ત્યાં રાધાબાનો દીકરો જે છે એ દીકરો તાણો મોટો થતો હોય છે. અચાનક એક વખત જે છે સ્તનપાન છોડાવી દીધું શિવાજીને, રાધા રાધાબાએ સ્તનપાન ચાલુ રાખ્યું હતું તાનાજીને. શિવાજીના બા જીજાબા છે, જીજાબા રાધામાને ત્યાં બેસવા માટે જાય છે, શિવાજીને સાથે લઈ જાય છે. અને જેવા અંદર કમાળ ખોલે ને અંદર ઘૂસે ખડકી ખોલીને, અને એ એ રાધાબા જે છે રાધાબા પોતાના દીકરાને સ્તનપાન કરાવતી હોય એવું દ્રશ્ય જોવે છે. અને રાધાબાને મેણો મારે કે તારો તાનો આવો મોટો થઈ ગયો છતાંય ધાવે છે. મેણું લાગ્યું સાહેબ, સૌથી અઘરા મગરા હોય ને શબ્દના બાણે, એવું કહેવાય છે કે દાસી પાસેથી કટાર મગાવે છે, દાસી કટાર લાવતો અને કટાર લઈને શિવાનું જે તાનાજી છે તાનાજીનું કાંડું ઉડાડી નાખે છે, એ કાંડું જે છે એ કાંડું એ કપડામાં લપેટી દે અને એ કટારને પણ એક કપડામાં લપેટી દે, દાસીન કે દાસીન કે હું ત્યાં હું જયારે માગીશ ત્યારે તું મને આપજો. જીજાબા કે હાથે શું કર્યું, તો કે બસ અમ થાકે અત્યાર સુધી ધાવતો હતો ને એટલે. ધીમે ધીમે બે મોટા થયા. એક સમય એવો આવ્યો કે શિવાજીની સામે મોગલ સૈન્યમાંથી સેનાપતિ તરીકે તાનાજી શિવાજીની સામે લીડ્યા અને શિવાજીને ભગાડ્યા. શિવાજીને ભગાડ્યા અને શિવાજી પોતાની માતા જીજીબાઈ પાસે જાય છે. જીજીબાઈ કહે છે કે માતા આવી રીતના કંઈક થયું છે, અને એ જીજીબાઈ પૂછે કે આજે મારું ધાવણ લઈ જવું એવું મને લાગે છે, બટા તું આજ યુદ્ધ મેદાનમાંથી ભાગ્યો એવું મને કેમ લાગે છે. હા કે એવું થયું છે, આપણો જ એક પેશવા છે, આપણો જ એક બ્રાહ્મીણ છે, મોગલની પક્ષે છે, જો એ મારા પક્ષે આવી જાય તો એને સેનાપતિ ઈ મારો રાજા થાય, હું એનો સેનાપતિ થવા તૈયાર છું, એવો પ્રતાપી બળબડકો એક એક યોદ્ધો છે. અને મેં સાંભળ્યું છે કે રાધાબાનો દીકરો છે. જીજીબાઈ રાધાબા પાસે જાય છે અને રાધાબાને એમ કહે છે કે ભાઈ તારા તાનાને કે ને મારા શિવા સાથે જોડી જાય, જો એ શિવા સાથે જોડી જાય તો વિશ્વની કોઈ તાકાત નથી કે જે શિવા અને તાનાજીને હરાવી શકે, અને આ મોગલોને અહીંયાથી આપણે ખદેડી કાઢી શકીશું. અને અંતે એવું કહેવાય છે કે શિવાજી સાથે જોડાય એની પહેલા તાનાજીના બા રાધાબા જે છે રાધાબા કહે છે કે દાસી ઓલી કટાર અને ઓલું લુગડું આપતો, પછી લુગડું ખોલે છે દેખાડે છે, યાદ છે આ તરત તે તરત એ દ્રશ્ય જે છે એ દ્રશ્ય શિવાજીની માં જીજીબાઈને સામે આવે છે અને એમ થઈ જાય કે હા 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 ભૂલ કરી નાખી હતી, મેં એક મેણું માર્યું હતું, એક મેણાને ટાળવા માટે પોતાના વચનને બચાવવા માટે પોતાના દીકરાનો હાથ કાપી નાખ્યો, છતાં પછી એટલું જ કહે છે કે એક હાથ હતો આવલો ધાવતો તો એ જ છે, એક હાથ હતો ને તારા શિવાન ભગાડ્યો, એના બે હાથ હોત તો તારા શિવાન શું દિશા કરે. અલગ 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 કિલ્લાઓ પછી તો બંને ભેરુઓ ભેગા થઈને જીતતા જાય છે, પણ સિંહ નામનો કિલ્લો જે છે એ કિલ્લો જીતતા જીતતા તાનાજી જે તાનાજી મનુસરે છે એ તાનાજી મનુસરેનું પ્રાણ પંખીર ઉડી જાય છે. અંતે શિવનેરીના કિલ્લા પર શિવાજી ધ્વજ ફેલાવે છે, પણ એ તાનાને પોતાની બાહમાં લઈને એટલું બોલે છે, ગઢ આલા પર સિંહ ગેલા. ડીવાયસો 2016માં પૂછાયેલો પ્રશ્ન કે ગઢ આલા પર સિંહ ગેલા શિવાજી મહારાજે કોને સંબોધીને વાક્ય ઉચ્ચારેલું,
અને આન્સર હતો તાનાજી મનુસરે. તો એ તાનાજી મનુસરે જે છે એ તાનાજી મનુસરે જે ગેરિલા વોરફેર માટે જાણીતા હતા, શિવાજી કરતા પણ પોતે પ્રખ્યાત હતા, અને એ આ સોનગઢના કિલ્લાથી અલગ અલગ મહારાષ્ટ્રના કિલ્લાઓ સુધી સુરંગ વાટે જતા હતા. તમને જે સ્ટોરી બતાવી છે તાનાજીમાં, એ તાનાજીમાં હાથ જે યુદ્ધમાં કપાય છે એવું નથી હોતું, હાથ કપાવવા પાછળની આ સ્ટોરી છે, સમજાય. અને એ જીતતા જીતતા જ મૃત્યુ પામી જાય છે, આમાં જીતી જાય ને પછી મૃત્યુ પામતા દેખાડે છે. તો એ તાપી અને એ તાપીનો સોનગઢ, સોનગઢ ખાતે સેન્ટ્રલ પલ્પ મિલ પણ આવેલી છે. સેન્ટ્રલ પલ્પ મિલ એટલે કે કાગળ અને પુઠ્ઠા બનાવવાનું કારખાનું, કાગળ અને પુઠ્ઠા બનાવવાનું કારખાનું, પુઠ્ઠા સંસ્કૃતિ. આજથી લગભગ 500 વર્ષ પહેલાની જો આપણે વાત કરીએ તો 500 વર્ષ પહેલા પણ એક સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિ એક 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 કલાત્મક વારસાને લઈને જન્મી. પુઠ્ઠાના સ્થાપત્ય જમ્મુ કાશ્મીરમાં ચાલુ થયા. એક રાજા હતો, એ રાજા જમ્મુ કાશ્મીરથી અલગ 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 દેશોનું ભ્રમણ કરે અને એને જે પણ સારો કોઈ વ્યક્તિ દેખાય, સારો કારીગર દેખાય, એને પોતાના પક્ષે લઈ લે અને પોતાની સાથે લઈ આવે. અને એવી જ રીતના કંઈક પુઠ્ઠાના બનતા સ્થાપત્યો જે છે એની શરૂઆત જમ્મુ કાશ્મીરમાં થઈ. આજે તો એ નામશેષ થઈ ગઈ છે પણ છતાં પણ જમ્મુ કાશ્મીરમાં જાય એટલે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર ત્યાંથી ત્યાંના પુઠ્ઠાના બનતા સ્થાપત્યો છે. તો ફોર ધીસ ઓલ્સો યુ હેવ ટુ રીડ, આના માટે પણ તમારે વાંચવું પડે અને આના માટે પણ તમારે એટલું સુંદર રીતના વાંચવું પડે, સારી રીતના વાંચવું પડે, તમને આવડે બરાબર. તમને પૂછાણો પ્રશ્ન કે પુઠ્ઠાના સ્થાપત્ય ક્યાં બને છે, પુઠ્ઠાના રમકડા ક્યાં બને છે, ત્યારે તમે આન્સર કરી શકો જમ્મુ કાશ્મીરમાં, સમજાય. આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાશે ને 110% કહું છું કે આ લેક્ચર તમને તમારી સામે આવશે જ્યારે પૂછાશે ને ત્યારે. નાની નાની ડિટેલ લેવી હોય તો હિંમતનગર જે છે, હિંમતનગર સાબર અને હાથમતી નદીના કિનારે, હાથમતી નદી કિનારે હિંમતનગર, આગળ જતા સાબર મળી જાય પ્રાંતિજ પાસે બરાબર, હાથમતી નદીના કિનારે. ખેડ બ્રહ્મા જે છે એ ખેડ બ્રહ્મા કઈ નદીના કિનારે છે, હરણાવ નામની નદીના કિનારે. કઈ નદીના કિનારે છે, હરણાવ નામની નદીના કિનારે છે. તાપી તો તમને ખબર જ છે, સોનગઢ પણ તમને ખબર જ છે, ત્યાંથી આપણે આગળ વધીએ. અને હવે છેલ્લો પટ્ટો આપણે જોઈ લઈએ. છેલ્લો પટ્ટો એટલે હવે વૈધો છે ડાંગ જિલ્લો, હવે વૈધો છે નવસારી જિલ્લો, અને હવે વૈધો છે એક જિલ્લો જેનું નામ છે વલસાડ. કયો જિલ્લો છે? વલસાડ. એટલે કે ડાંગ, નવસારી અને વલસાડ. તમને જોવા મળતો ડાંગ જિલ્લો અને આ ડાંગ જિલ્લામાં આપણને જે ડુંગરો જોવા મળે છે એમાં આપણે યાદ રાખવાનું છે સાપુતારાના ડુંગરો. કેના ડુંગરો છે? સાપુતારાના ડુંગરો. આ ડાંગ જે છે ડાંગાની, આ ડાંગ જે છે એ ડાંગમાં જોવા મળતા ડુંગરોમાં હજી એક આપણે ડુંગર યાદ રાખવાના છે જેનું નામ છે પીપળનેરના ડુંગરો. કેના ડુંગરો છે? પીપળનેરના. અને ઇતિહાસ ધરાવતો જો કોઈ ડુંગર હોય તો એનું નામ છે ચમક નામનો ડુંગર. કારણ કે આ જ ચમક નામના ડુંગર પર ભગવાન શ્રી રામ જે છે એ ભગવાન શ્રી રામે સબરીબાઈ જે છે એ સબરીબાઈને દર્શન આપ્યા હતા. ત્યાં ડુંગર પર, ચમક નામના ડુંગર પર, પંપા સરોવરના કિનારે સબરીની ઝૂંપડી હતી જે જગ્યાએ શ્રી રામ ભગવાન ખુદ આવે છે અને સબરીને દર્શન આપે છે. એ ડુંગરનું નામ છે ચમક નામનો ડુંગર. કેવો ડુંગર છે? ચમક નામનો ડુંગર. તો સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે, ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન, હવા ખાવાનું સ્થળ છે. આ સાપુતારા ખાતે આવેલું ડીવાયએસઓની પ્રિલિમ પરીક્ષા કા પછી પીએ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન અને એ છે ત્રિફલાવન. પ્રશ્ન પૂછાણો તો ત્રિફલાવન કઈ જગ્યાએ આવેલું છે? સાપુતારા ખાતે. આ સાપુતારા ખાતે ઉત્સવ ઉજવાય છે, એક 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 ફેસ્ટિવલ ઉજવાય છે અને એનું નામ છે સાપુતારા ફેસ્ટિવલ. કેવો ફેસ્ટિવલ છે? સાપુતારા ફેસ્ટિવલ. કે એમાં તમને અલગ અલગ બધા જ સાપુતારા જે છે સાપુતારાની અલગ અલગ ટૂંકોની વિઝિટમાં લઈ જવામાં આવે છે, ત્યાં પેરાગ્લાઇડિંગ ને એવું બધું થાય છે, આવું બધું થતું હોય છે. તો સાપુતારા, સાપુતારા યાદ આવ્યું, ડાંગ આવ્યું, ડાંગ યાદ આવ્યું, તરત તમને યાદ આવશે પૂર્ણિમાબેન પકવાસા. અને પૂર્ણિમાબેન પકવાસા તમને યાદ આવે એટલે ડાંગના દીદી, ગુજરાતના ભારતના એક મહિલા સ્વતંત્ર સેનાની કે જેઓને ગાંધીજીએ શસ્ત્ર રાખવાની આ પાડી હતી. એક એવા સશસ્ત્ર સેનાની કે જેઓએ ગાંધીજીના પત્ની જે છે એ પત્ની કોણ હતા? ગાંધીજીના પત્ની નામ શું? પુતળીબાઈ ના, એની માતાનું નામ હતું કસ્તુરબા. અરે એ કસ્તુરબા જે છે એ કસ્તુરબાને અક્ષર જ્ઞાન આપ્યું હતું, રાઈટ. અને આજ પૂર્ણિમાબેન પકવાસાના પુત્રી એનું નામ છે સોનલ માનસિંહ. કોણ છે? સોનલ માનસિંહ, જે ઓડિસી નૃત્યકળા સાથે સંકળાયેલા છે.
પીપળનેરના ડુંગરોની જો આપણે વાત કરીએ તો પીપળનેરના ડુંગરોમાં આપણને જોવા મળશે એક નદીનું ઉદગમ, અને એ નદીનું નામ છે પૂર્ણા. આ પૂર્ણા નામ ઉપરથી તે પૂર્ણિમા નામ પડ્યું છે, એટલે પૂર્ણાનું બીજું નામ પૂર્ણિમા પણ છે. આ પૂર્ણા નામની નદી પીપળનેરના ડુંગરોમાંથી નીકળે છે, અને આ જ પીપળનેરના ડુંગરોમાંથી નીકળી પૂર્ણા નગરી આગળ વધેને નવસારી નામનું શહેર પૂર્ણા નદીના કિનારે છે. કઈ નદીના કિનારે છે? પૂર્ણા નદીના કિનારે છે. ત્યાંથી આગળ વધીએ, આપણે આગળ વધીએ એટલે આપણે તરત નવસારી જોવા મળે, જેની આપણે વાત કરી. આપણે જોવા મળે વલસાડ. નવસારીમાં આપણે આ સહ્યાદ્રી પર્વત શ્રેણી છે, સહ્યાદ્રી પર્વત શ્રેણીના ભાગરૂપે ડુંગરો જોવા મળશે. અને એ ડુંગરો પૈકીના ડુંગરોની વાત કરીએ તો ગુજરાતનું નેશનલ પાર્ક જે જગ્યાએ છે એવી છે વાસંદાની ટેકરીઓ. કઈ ટેકરીઓ છે? વાસંદાની ટેકરીઓ, કે જેના ઉત્તરાયણ વિસ્તારમાં તમને એક વન જોવા મળશે જેનું નામ છે જાનકી વન. કયું વન છે? જાનકી વન. પ્રશ્ન પૂછાય કે જાનકી વન જે છે, જાનકી વન ક્યાં આવેલું છે? જાનકી વન નવસારીમાં આવેલું છે. વાસંદાની ટેકરીઓ ક્યાં છે? નવસારીમાં. વાસંદા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? નવસારીમાં. ગુજરાતનું સૌથી નાનું નેશનલ પાર્ક કયું? વાસંદા નેશનલ પાર્ક. ત્યાંથી આગળ વલસાડ. વલસાડમાં જે આપણને ડુંગરો જોવા મળશે એ ડુંગરો યાદ રાખવા જેવા છે. કયા કયા ડુંગરો છે વલસાડમાં? આપણને જોવા મળશે પારનેરાની ટેકરીઓ, રાઈટ. વલસાડ જે છે વલસાડમાં આપણને જોવા મળશે વિલ્સન ડુંગર. કયો ડુંગર છે વલસાડમાં? આપણને જોવા મળશે ધરમપુરની ટેકરીઓ, ધરમપુર કપરાળા. કારણ કે આ ધરમપુર અને કપરાળામાં પુષ્કળ મેઘમહેર થાય છે. ગુજરાતનો સર્વાધિક વરસાદ જે વિસ્તારમાં પડે છે એ છે ધરમપુર અને કપરાળા. અને આ ધરમપુર અને કપરાળાને ગુજરાતનું ચેરાપુંજી અને મોસીનારમ કહેવામાં આવે છે. ગુજરાતનું ચેરાપુંજી અને મોસીનારમ કહેવામાં આવે છે. આપ ચેરાપુંજી અને મોસીનારમ ક્યાં છે? તો કે મેઘનો આલે એટલે મેઘાલય. આખા વિશ્વમાં સર્વાધિક વરસાદ જે જગ્યાએ થતો હોય, વિશ્વની વાત કરું છું, તો એ મેઘાલયમાં છે. બરાબર. તો આવી નાની નાની ડિટેલ્સ છે એ આપણે યાદ રાખવાની છે. એક સેકન્ડ, એક જ સેકન્ડ. ઓકે ચલો. યસ, 1979 કૃષ્ણા પરમાર, વેરી ગુડ. કસ્તુરબા આશ્રમ નારોલી, વેરી ગુડ. નવસારી. મરીન નેશનલ પાર્ક ક્યાં આવ્યું? દેવભૂમિ દ્વારકા અને જામનગર. વિલ્સન WIL આવે. પટેલ એન પટેલ. હા, એક હેન્ડરાઇટિંગમાં, એક બોલો સુલેખનમાં નંબર આવતો, એક સંગીતમાં નંબર આવતો. ભાઈ ભણવામાં નહોતો આવતો ત્યારે, નાના હતા ત્યારે તોફાન બહુ કરતા. ચલો ત્યારે એ ન પૂછાવાનું, પૂછાય આ કોઈ આ કંઈક છે. વિલ્સન ડુંગર, વિલ્સન ડુંગર જે છે યાદ રાખજો. પ્રશ્ન પૂછાય વિલ્સન ઉપરથી લેડી વિલ્સન મ્યુઝિયમ, લેડી વિલ્સન મ્યુઝિયમ, વિલ્સન આવી રીતના લખાય. બરાબર. તો લેડી વિલ્સન મ્યુઝિયમ જે છે ક્યાં આવેલું છે? તો એ વલસાડ ખાતે આવેલું છે. પારનેરાની ટેકરીઓમાં ભવાની મંદિર. આ ભવાની મંદિર શિવાજી ભગવાન જે ને માનતા, જે માતાને માનતા, મા ભવાની એટલે કે જય ભવાની, જય શિવાજી, જય શિવાજી, જય ભવાની. તો એ ભવાની મંદિર જે છે પારનેરાની ટેકરીઓમાં છે. આ જ પારનેરાની ટેકરીઓ અને અતુલ વિલ્સનની વચ્ચે અતુલનું રંગ રસાયણનું કારખાનું છે. કેનું કારખાનું છે? અતુલનું રંગ રસાયણનું કારખાનું. અને ધરમપુર અને કપરાડા સર્વાધિક વરસાદિત વિસ્તાર. ચલો, તો આમાં આટલું આપણે ભણ્યા, અને એ લગભગ આપણે આખા ડુંગરાળ પ્રદેશની સફર ખતમ કરી. આમાંથી લગભગ બહાર ન હોય.
એક વખત પ્રશ્ન પૂછેલો કે જેકી શ્રોફનો જન્મ ક્યાં થયેલો? નવસારી. અહીં તુળજા ભવાની મહારાષ્ટ્ર. કોચરા મહીસા મધમાખી ઉછેર કેન્દ્ર. વેરી ગુડ, ડન. હવે જો તમારે લોકો શું કરવાનું છે, કોઈ છે પ્લસ પરચેસ કરવાનું, કોઈ કોઈને પ્લસ પરચેસ કરવું છે? ઇફ યુ આર પ્લાનિંગ ટુ પરચેસ પ્લસ. કોઈ પરચેસ કરવાનું છે, કોઈ કોઈ પ્લાનિંગ છે, ન હોય તેમાં કોઈ ઇટ્સ ઓકે, હોય તો ની વાત છે. વાહ ભાઈ વાહ મહેશભાઈ, તો પૂછાય જ તે. તમારા ફ્રેન્ડના મામા નવસારીના હોય તો પૂછાય. યાદ રાખજો, પૂછાય તો કે કોના ફ્રેન્ડના મામા નવસારીના છે, તો મહેશભાઈ સોલંકીના. યાદ રાખજો, આ પૂછાય એવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ચાલો ત્યારે, ઇટ્સ ઓકે. જો પ્લસ પરચેસ કરવું છે કોઈ પણ છોકરાઓને, તો યુઝ માય કોડ ધેટ ઇઝ AZ10, ઓર યુ કેન યુઝ ધીસ કોડ એઝ વેલ, અને એ છે SPJALA. બેમાંથી કોઈ પણ કોડ યુઝ કરજો અને તમે પરચેસ કરી શકો છો. રાઈટ, ઇન ડિસેમ્બર આપણે પ્લાન શું કરવાના છીએ? આપણે પ્લાન કરવાની છે GCRTની, બરાબર? આપણે પ્લાન કરવાના છે GCRTની. પણ હવે GCRT હું તમને કઈ રીતના ભણાવીશ? હું તમને હિસ્ટ્રી ભણાવીશ, હું તમને બંધારણ ભણાવીશ, પોલિટી ભણાવીશ, હું તમને સામાજિક વિજ્ઞાનમાં જેટલા સબ્જેક્ટ આવે ને, જેટલા ટોપિક આવે ને, એ બધા આપણે ભણીશું. સમજાય? એ આપણે બધા ભણીશું. આપણે ખાલી જીઓગ્રાફી જ કરતા ને, આપણે જીઓગ્રાફી નહીં કરીએ, જીઓગ્રાફી સાથે બધું ભણીશું. એટલે છઠ્ઠા અને સાતમાની આપણે થઈ ગઈ છે, આની બાકી છે. સાતમા ધોરણની બાકી છે, રાઈટ? થોડીક બાકી છે. હા, ઓકે હિતેશભાઈ, અચ્છા, તમારા ગામના લોકો ભવાઈ રમવા બીજા દેશ જાય છે. કયું ગામ તમારું? SS. કેટલા છોકરાએ સબસ્ક્રાઇબ નથી કરી આ ચેનલ? આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું એવા કેટલા છે? સબસ્ક્રાઇબ કરો સાહેબ, મેં તમને કીધું હતું 20,000 પહોંચાડો. હવે તમને કહી જ દઉં, ત્રણ ફેકલ્ટી, મહેશ સોલંકી સાહેબ, અભિજીતસિંહ ઝાલા સાહેબ અને દર્શિત ગોસ્વામી સાહેબ, આ ત્રણ ફેકલ્ટી ગુજરાત 360 તમને ભણાવશે. ગુજરાત 360માં અમે ત્રણ ત્રણેય બબે બબે વિષય ઉપાડશું, અને બબે બબે વિષય ઉપાડી
અને આપણે સ્પેશિયલ આપણે એક બિન સચિવાલયનો કોર્સ લોન્ચ કરશું, તગડું ભણીશું. જે સાહેબ દર્શિત ગોસ્વામી સાહેબ પાસે હિસ્ટ્રી ભણ્યા છે ને ખબર છે, બહુ મજા આવશે હિસ્ટ્રી ભણવાની. હિસ્ટ્રીના પોતે માસ્ટર છે અને સૌરાષ્ટ્રમાં લગભગ સંસ્થાઓમાં સાહેબ જાય છે ભણાવવા માટે, બહુ મજા આવશે. બીજું કોઈ નહીં હોય, અમે ત્રણ જ હશે પછી, રાઈટ? એટલે હવે તમારે શું કરવાનું છે, આ ચેનલને મેક્સિમમ સુધી તમારે પહોંચાડી દેવાની છે. 20,000 પહોંચે એટલે અમે એક આ કોર્સ જે છે એ કોર્સ લોન્ચ કરી દઈશું. દર્શિત સર આવી જશે, દર્શિત સરને લઈ જ લેતા સ્ટીમમાં. દર્શિત સર આ લગભગ એક બે દિવસમાં એનો રેકોર્ડેડ વિડીયો તો મુકાઈ જશે, એક જ બે એક બે દિવસમાં જ તે દિવાળી પછી સીધા લાઈવ આવી જશે. છોકરાઓની બહુ ડિમાન્ડ હતી, સાહેબ દર્શિત સાહેબને કયો, દર્શિત સાહેબને કયો, દર્શિત સાહેબને લઈ આવો. હવે કાલે લેક્ચર, કાલે 2 વાગે. કાલે છે આપણે તો બેસ્તાવરણ દી છે, રોય છે, સમજાઈ ગયું? આપણે તો લેક્ચર હે, એટલે આપણે તો આવવાનું જ છે, બરાબર? 2 વાગે આપણે તમારે જ કોથરો પાથરીને બેસી જવાનું છે. ચલો, ના ના 10 વાગે નથી, 10 વાગે 10 વાગે નથી. એમાં એવું છે કે રાત્રે છે ને, રાત્રે બુક માટે અમે બેઠા હોઈએ છીએ, એટલે ઓકે. સારું, ચલો ત્યારે, બાય બાય બાય. અને ગોધરા, સુરેન્દ્રનગર અને જુનાગઢ બધા તૈયાર થઈ જજો. ઓફલાઈન લેક્ચર સ્ટાર્ટ થાય છે 24 તારીખથી, એટલે બધી જગ્યાએ ઓફલાઈન હું આવીશ. આપણી જે બેચું ચાલુ છે એ નવી બેચું હશે, એ બધામાં હું આવીશ. ઓકે, સાયન્સ તમને આખું ભણાવીશ. ઓકે, ચાલો, શેર કરજો આ વિડીયોને, શેર કરજો આ વિડીયોને, શેર કરજો, અને આપણી જે બીજી લિંકો છે એને પણ તમે શેર કરજો.